आशे दम्याक्षरे मूर्तिमताक्षरेण सार्धं स्थितं मोक्तगणावृतं च श्रीस्वामिनारायण मानमामि लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये यत्पादरेणौ हरिकृष्णकाङ्क्षा यद्दोःखदाने हरिकृष्णभीति यद्दर्शने च हरिकृष्णवाञ्छा तदक्षरं श्री प्रमुखं नमामि तदक्षरं श्री प्रमुखं नमामि सियाराममय सब जग जानी करेउ प्रणाम जोरी जुग पानी सिया राम मैं सब जग जानी करेउ प्रणाम जोरी जुग पानी करेउ प्रणाम जोरी जुग पानी श्री स्वामीनारायण भगवान नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय गुणातीतानंद स्वामी महाराज नी जय सियावर रामचंद्र भगवान नी जय पवन सुत हनुमान नी जय भगत जी महाराज नी जय शास्त्री जी महाराज नी जय योगी जी महाराज नी जय प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय दिल्ली अक्षरधाम महोत्सव नी जय कथाना प्रारंभ में अपने सर्वे आँखों बंद करी श्री राम अने स्वामीनारायण नी धुन अंदर जोड़ाइए श्री राम जय जय राम पतित पावन सीता राम श्री राम जय जय राम पतित पावन सीता राम स्वामी नारायण समरथ नाम मुखथी बोलो श्री घनश्याम स्वामी नारायण समरथ नाम मुखथी बोलो श्री घनश्याम
શ્રી રામ જય રામ જય જય રામ પતિત પાવન સીતારામ મુખથી બોલો શ્રી ઘનશ્યામ મુખથી બોલો શ્રી ઘનશ્યામ સંત કવિ તુલસીદાસ અને અબ્દુલ રહીમ ખાન ખાના એક વિપ્ર છે અને સામે પક્ષે મુસલમાન છે અબ્દુલ રહીમ ખાન ખાના એ પણ ખૂબ સારા કવિ છે ભક્તિપદો રચનારી એ મુસ્લિમ વ્યક્તિ છે તુલસીદાસ અને અબ્દુલ રહીમ ખાન ખાના વચ્ચે ખૂબ સારી મિત્રતા છે પરસ્પર એકબીજાને મળવા કરવાનું જ્ઞાનવાર્તા ભગવાનના ચરિત્રોની વાત એકબીજાને અવારનવાર કરતા રહે છે એકવાર તુલસીદાસજીએ એમને એક દોહાની એક લીટી બનાવીને મોકલી અને બાકીની લીટી બનાવવાની અબ્દુલ રહીમ ઉપર છોડી તુલસીદાસજી એક લીટી લખીને મોકલે છે એની અંદર એવું લખ્યું હોય છે સુરતીય નરતીય નાગતીય સબ ચાહતી અસ હોય સુરતીય નરતીય નાગતીય સબતીય સબ ચાહતી અસ હોય આ કડીની અંદર તુલસીદાસ એવું લખીને મોકલાવે છે કે સુરતીય એટલે કે દેવતાઓની સ્ત્રી સુરની સ્ત્રી નરતીય નર માનવોની પૃથ્વીલોકની તમામ સ્ત્રી નાગતીય એટલે કે પાતાળ લોકની તમામ સ્ત્રી આ બધી સ્ત્રીઓ સબ ચાહતી અસ હોય આ બધી સ્ત્રીઓ કંઈક એવી ઈચ્છા રાખે છે કે આટલી પ્રથમ કડી એ તુલસીદાસજી એ પોતાના મિત્ર ઉપર લખીને મોકલે છે એ સમયે આ જે તેઓના મિત્ર હતા રહીમ ખાનખાના એક કડી લખીને મોકલે છે સામે પ્રત્યુત્તરની અંદર ગોદ લહી હુલસી ફિરે તુલસી સો સુત હોય ગોદ લઈ હુલસી ફિરે તુલસી સો સુત હોય સુરતીય નરતીય નાગતીય ત્રણે ત્રણ સ્ત્રીના મનની અંદર એવી ઈચ્છા રહે છે કે હુલસી જેમ પોતાના ખોળામાં તુલસીને લઈને ફરતી હતી એવો તુલસી જેવો પુત્ર અમને પણ પ્રાપ્ત થાય તુલસીદાસનો પ્રભાવ એક મુસ્લિમ કવિ એક મુસ્લિમ લેખક ઉપર કેટલો પડ્યો હશે કે એના મનની અંદર પણ આવી કંઈક ભાવના જાગૃત થઈ કે તુલસીદાસની ઈચ્છા તુલસીદાસ જેવા પુત્રની ઈચ્છા એ તમામ સ્ત્રીઓને રહ્યા કરે છે તો તુલસીદાસમાં એવું તો શું હતું કે દરેક સ્ત્રીના મનની અંદર એવી અભિપ્સા જાગૃત થતી કે આવો બાળક એ મારી કુખે પણ જન્મ ધારણ કરે તુલસીદાસે રામચરિત માનસની ખૂબ જ અણમોલ ભેટ આ ભારત વર્ષને હિન્દુ સમાજને માનવ જાતિને આપી છે પરંતુ તે પૂર્વે તુલસીદાસનું પૂર્વજીવન સમજવાનો ગઈકાલથી આપણે કેટલોક પ્રયાસ કરતા હતા જ્યાં સુધી વ્યક્તિના જીવનને ન જાણીએ ત્યાં સુધી એના શબ્દોનો પ્રભાવ અને પ્રતાપ એટલો આપણા મનની અંદર છવાઈ જતો નથી તુલસીદાસ પૂર્વે કામી હતા પરંતુ પોતાની સ્ત્રીના એક શબ્દે તેઓને રામી બનાવ્યા કામાસક્ત પુરુષને તેઓએ રામાસક્ત બનાવ્યા રામની અંદર તેઓ જોડાઈ ગયા છે અનહદ જોડાણ તેઓનું રામની અંદર બની ચૂક્યું છે પત્નીનો ત્યાગ કરી સંન્યાસીનો સાધુનો વેશ ધારણ તેઓએ કરી લીધો છે ફરતા ફરતા તેઓ જગન્નાથપુરીની અંદર પધાર્યા આ બાજુ તુલસીદાસે જેઓ ગૃહત્યાગ કર્યો અને થોડાક દિવસોમાં જ તેઓના પત્નીએ પણ દેહત્યાગ કરી લીધો સંતો કથાકારો કહે છે કે તેઓના પત્ની એ બીજું કોઈ નહીં પરંતુ સરસ્વતી દેવી સ્વયં તેઓની સાથે તેઓને પ્રેરણા આપવા માટે જ નારીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા હતા અને તેઓને સરસ્વતી દેવીનું જ કામ ગ્રંથલેખનનું કાર્ય એ તુલસીદાસ કરી શકે એટલા માટે ત્યાગાશ્રમ ગ્રહણ કરે એવા કંઈક શબ્દો મારી અને પુનઃ સ્વધામ સીધાવી ગયા આવી પણ એક લોકમાન્યતા તુલસીદાસની પત્ની રત્નાવલીના જન્મ અને મરણ વિશે લોકની અંદર પ્રવર્તે છે તુલસીદાસ ત્યાર પછી જગન્નાથપુરી પધાર્યા ત્યાં સ્વહસ્તે તેઓએ વાલ્મીકી રામાયણની હસ્તપ્રત પોતે ઉતારી 24,000 શ્લોક એ તુલસીદાસજીએ જાતે એ પોતે કાગળની અંદર ઉતાર્યા ત્યાર પછી આ પ્રત પોતાની સાથે લઈ
અને સમગ્ર ભારત વર્ષની પરિક્રમા જાત્રા કરવા માટે નીકળ્યા. 15 વર્ષ સુધી તુલસીદાસે ભારતના તમામ તીર્થ સ્થાનોની તેઓએ યાત્રા કરી. 15 વર્ષ યાત્રા કર્યા પછી પુનઃ તેઓ અયોધ્યાની અંદર પધાર્યા છે. ભવનની અંદર તેઓ ચતુર્માસ ગાળવા માટે પધાર્યા છે. તુલસીદાસ એક સ્થાનની અંદર રોકાયા છે. પ્રાતઃકાળે શૌચવિધિ માટે તેઓ પધારતા એ વખતે પોતાની સાથે કળશો કે લોટો લઈને જે જળ લઈને જતા હોય, પછી થોડું ઘણું કંઈ પ્રવાહી જળ વધતું હશે, તેઓ એ બોરડીના વૃક્ષની અંદર થડની અંદર રેડી દેતા હતા. જે કંઈ પાણી વધે એ વૃક્ષોને પ્રાપ્ત થાય એવા શુભાશયથી તુલસીદાસ બોરડીના થડની અંદર આ પાણી રેડતા. કેટલાય દિવસો વીત્યા, એ થડ એ બોરડીના ઝાડ ઉપર કેટલાક પ્રેત કેટલાક ભૂત રહેતા હતા. એમાંથી એક ભૂત પ્રસન્ન થયું, કારણ કે એને પણ કંઈ તરસ લાગતી હશે અને આને થડની અંદર પાણી રેડતા હતા, એ પાણીનો એક તેઓને સબળ આધાર મળી જતો હતો એટલે એની તૃષા છીપતા. એ પ્રેત એકવાર તુલસીદાસ ઉપર પ્રસન્ન થયું, પ્રગટ થયું અને કહે છે, માગ, મારી પાસે જે કંઈ જોઈએ એ માગી લે. એ વખતે તુલસીદાસ તો રામાસક્ત બની ચૂક્યા હોય છે. એ કહે છે, મને રામના દર્શનની ઈચ્છા છે. પેલું પ્રેત કહે છે, આ અમારી શક્તિબારની વાત છે, આ અમારા વિસ્તારની વાત નથી, આ અમારી શક્તિમાં આ અમારી સામર્થ્ય નથી. રામના દર્શન હું પોતે નથી કરી શકતો, તો તને કરી તે દર્શન કરાવું. તુલસીદાસ અતિશય આગ્રહ કરે છે કે જો ખરેખર આપ પ્રસન્ન થયા હો, જો મને ખરેખર આપ કંઈ આપવા માગતા હો, તો મને રામના દર્શન વહેલી તકે થાય એવી કંઈ કૃપા વર્ષા મારા ઉપર કરો. એ વખતે ભૂતપ્રેત પોતે કહે છે કે હું તો રામના દર્શન ન કરાવી શકું, પરંતુ જ્યારે જ્યારે અહીંયા અયોધ્યામાં રામાયણની કથા થતી હશે, ત્યાં રામાયણની કથા સાંભળવા માટે હનુમાનજી સ્વયં પધારે છે. અને કહેવાય છે ને, દ્રઢ માન્યતા છે અને વિશ્વાસ છે દરેકને કે જ્યારે જ્યારે રામકથા થતી હોય ત્યારે હનુમાનજી પોતે અવશ્ય પધારતા હોય છે. કેટલાક લોકો પ્રશ્ન પૂછે કે તો આપણને દેખાતા કેમ નથી, હનુમાનજીને આટલા બધા વર્ષો વીતી ગયા છતાં પણ હનુમાનજી પ્રગટ કેમ ન રહે? તો કથાકારો સમાધાન આપે છે કે સતયુગની અંદર એવો નિયમ હતો રામ રાજ્યની અંદર કે જ્યાં સુધી પિતા મૃત્યુ ન પામે ત્યાં સુધી પુત્રનું મૃત્યુ ક્યારેય થતું નહીં. પિતા મૃત્યુ પામે ત્યાર પછી પુત્ર એ મૃત્યુ પામે. તો હનુમાનજી તો રામના વખતના એ વખતના છે, રામ રાજ્યના વખતના છે. રામ રાજ્યમાં પિતાના મૃત્યુ પહેલાં પુત્ર ક્યારેય મરે નહીં. તો કથાકારો સામે પ્રશ્ન પૂછે છે કે હનુમાનજીના પિતાનું નામ શું? તો હનુમાનજીના પિતા આપણે પવનસુત કહીએ છીએ, એટલે કે પવનના વાયુદેવતાના દીકરા છે. તો વાયુદેવતા મૃત્યુ પામ્યા છે? ના, કે વાયુદેવતા તો પ્રગટ જ છે. જો વાયુ જ્યાં સુધી પ્રગટ રહેશે ને ત્યાં સુધીના દીકરા પવનસુત પણ પ્રગટ રહેવાના છે. એટલે હનુમાનજી સદૈવ પ્રગટ છે. ઘણી બધી રામકથાઓમાં તેઓના માટે સ્થાન પણ રાખી મૂકીએ છીએ આપણે કે હનુમાનજી આવે, પણ હનુમાનજીને આપણા જેમ ગાદી હોય તો જ બેસે એવા નથી, બહુ નિર્માની છે. તો જ્યાં પણ જગ્યા મળે ત્યાં એ બધે સ્થાન જમાવી લેતા હોય છે. હરિભક્તના હૃદયમાં બેસીને પણ કથાવર્તા એ સાંભળી લે એવા જિજ્ઞાસુ છે, કથાવર્તાના ઈશ્કી છે. એટલે અહીંયા ભૂત વાત કરે છે કે રામાયણની કથા થશે ત્યાં હનુમાનજી આવશે. તુલસીદાસ પૂછે છે કે મારે તેઓને ઓળખવા કઈ રીતે? પેલું ભૂત કહે છે, હનુમાનજી કોઢિયાનું સ્વરૂપ ધારણ કરીને આવશે. એના સમગ્ર શરીર ઉપર કોઢ વ્યાપેલો હશે, વ્હાઈટ એ ચિહ્ન એના શરીર ઉપર થયેલા હશે. પછી બીજું લક્ષણ જણાવે છે કે હનુમાનજી કથાવાર્તા સાંભળવા સૌથી પહેલાં આવશે અને સૌથી છેલ્લા જશે. આ હનુમાનજીનું લક્ષણ છે કે સૌથી પહેલાં આવશે અને છેલ્લા જશે, એટલે એના પગ પકડી અને તમે ઓળખી લેજો. એ નિયમિત કથાવાર્તામાં આવશે. હનુમાનજીના બે લક્ષણ જણાયા, રામનો સાચો ભક્ત હોય એના લક્ષણ જણાવતા કહે છે કે હનુમાનજીને કોઢ વ્યાપેલા હશે. એ તો કદાચ બધાને ન હોઈ શકે, પણ રામના સાચા ભક્ત તરીકેનું બીજું લક્ષણ છે કે સૌથી પહેલાં આવે ને છેલ્લા જાય. આ તો હનુમાનજીનું છે, આપણું ક્યાં છે? હનુમાનજી સૌથી પહેલાં આવે ને છેલ્લા જાય. આપણે તો ઘણીવાર સૌથી છેલ્લા આવવાનું ને પહેલાં નીકળવાનું. ઘણા તો એવી જ જગ્યા પસંદ કરે કે વહેલા ઊભા થઈને જતા ફાવે નહીં, ઘણા આગળ ન બેસે, એને પાછળ બેસતા ફાવે, અથવા તો ઘણા તો મંદિર પર જ બેસે છે કારણ કે તરત નીકળતા ફાવે. આમ બહુ દાખલો ન પડે, લાઇનમાં આવવું ન પડે. પણ હનુમાનજી જે રામ ભક્ત છે એનું આદર્શ લક્ષણ આ છે, પહેલાં આવશે અને છેલ્લા જશે. પરંતુ આપણામાં કોણ જાણે ઈશક ઘટતો જાય છે કે અનુરાગ ઘટતો જાય, એ આપણને સમજાતું નથી. પરંતુ હનુમાનજી તો પ્રથમ આવી અને છેલ્લા નીકળે એવા રામ ભક્ત હતા. તુલસીદાસને હનુમાનજીને ઓળખી શકે એના માટે આવા બાહ્ય ચિહ્નો એની ભક્તિના લક્ષણો જણાવ્યા છે. તુલસીદાસ પોતે કથા શ્રવણ કરવા માટે પધારે એ વખતે હનુમાનજીને ઓળખવાનો પ્રયત્ન કરે,
પરંતુ ભગવાનના સાચા જે ભક્ત હોય એ તો પોતાની સામર્થ્ય ઐશ્વર્ય હંમેશા છુપાવવા ઉપર તાન રાખે છે, એ ક્યારે ઓળખાઈ જતા નથી. આપણે જેમ પોતાનું કાર્ડ દરેકને આપતા ફરીએ ને કે જો આપણું કાર્ડ રાખજો, પેલા એ માગ્યું ન હોય તો એ કાર્ડ ઘણીવાર આપણે સામેથી આપીએ છીએ. હનુમાનજી કોઈને આઈ કાર્ડ આપતા ના ફરે, એ તો સામેથી પ્રયત્ન કરે અને બહુ જરૂર હોય તો છેવટે તો છુપાવવા ઉપર જ તાન રાખે અને પછી એની મુમુક્ષુતા જુએ, પછી પોતાનું સ્વરૂપ પ્રગટ કરે. તુલસીદાસ એ ઓળખી ગયા, કોઢિયાનું સ્વરૂપ ધારણ કરીને આવતા હતા અને છેલ્લે નીકળતા હતા, તરત તેઓના ચરણમાં પડ્યા. કહે છે કે આપ હનુમાનજી છો? પેલો કહે છે, ના ના, હું તો વિપ્ર છું, હું સામાન્ય ગરીબ માણસ છું, જોને મારા શરીર પર કોઢ છે, ના કે હવે હું નહીં છેતરાવું, મને પેલા ભૂતપ્રેત કહી ગયા છે તમે હનુમાનજી જ છો. અને છેવટે તુલસીદાસની મુમુક્ષતા જોઈ હનુમાનજીએ પોતે એકરાર કર્યો, પોતે હનુમાન છે એ વાતમાં સંમતિ સૂચક એ પોતે દર્શાવે. અને પછી તુલસીદાસે આગ્રહ કર્યો કે મને રામના દર્શન ક્યારે થશે? હનુમાનજી એ વખતે કહે છે, તમે ચિત્રકૂટમાં રહી અને ભગવદ્ ભજન કરો, આપને ભગવાનના દર્શન થશે. હનુમાનજી દારત તો દર્શન ન કરાવી શકત, પણ શાસ્ત્રના તમામ પ્રસંગો આપણને સૂચવે છે કે કેવળ સાધના કર્યા સિવાય ભગવદ્ દર્શન નહીં થાય, એના માટે થોડો ઘણો કંઈ પ્રયત્ન રામની અંદર જોડાવવું પડશે, ભગવદ્ ભજન કરવું પડશે. હનુમાનજીના આદેશથી તુલસીદાસ પોતે ચિત્રકૂટની અંદર રહેવા લાગ્યા, ભગવદ ભજન કરવા લાગ્યા. પરંતુ તુલસીદાસના મનની અંદર એક નિરાશા સદૈવ વ્યાપેલી રહેતી. હનુમાનજીએ આદેશ આપ્યો છે કે ભગવદ્ ભજન કરશો તો રામના દર્શન થશે, પણ તુલસીદાસ એ પોતે મનમાં વિચાર કરવા લાગ્યા કે હું આવો વિષયથી આસક્ત છું, મારું પૂર્વજીવન કેવું હતું, હું રત્નાવલીમાં કેવો આસક્ત હતો, આવો કામી માણસ એને રામના દર્શન કઈ રીતે થાય. સતત પોતે પાછા પડવા લાગ્યા, પ્રભુ દર્શન મને ન થઈ શકે. આ મનની અંદર ઉદાસીનતા તેમના મનની અંદર વ્યાપી ગઈ. જ્યારે કોઈ પણ સાધક અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરતો હોય અને પોતા સામે જોવે તો હંમેશા એમ જ લાગે, મોસમ કોન કુટિલ ખલ કામી, આપણા જેવો કામી કુટિલ કોઈ જ માણસ નથી. ખરેખર આપણે બધા પણ ભગવાનને પ્રસન્ન કરવા આવ્યા છીએ, પણ જ્યારે આપણે આપણી જાત સામે જોઈએ, સદગુરુ સંતો ઘણીવાર કહે છે કે આપણે આપણી જાત સામે જોઈએ, આપણા સ્વભાવ દોષો સામે નજર કરીએ તો ખોટનો પાર નથી, કે આપણે કેવા સામાન્ય છીએ, તુચ્છ છીએ, સ્વભાવથી વીંટળાયેલા છીએ, પણ જ્યારે ભગવદ્ પ્રાપ્તિ સામે જોઈએ તો લાભનો પણ પાર નથી. તુલસીદાસે પોતા સામે નજર કરી તો ખોટનો પાર ન લાગ્યો, પણ સાથે સાથે વિચાર કર્યો કે ભલે હું જેવો તેવો છું, ભલે હું સામાન્ય ડબ્બો છું, પણ એન્જિન તો મને સાચું મળી ગયું છે ને, ચોક્કસ મને પહોંચાડી દેશે. આવા આશયથી ફરીથી એટલા જ ઉમંગથી ભજન કરવા લાગ્યા છે. ચિત્રકૂટના ઘાટ ઉપર એ પોતે ભજન કરી લ્યા છે, રામ ઘાટ ઉપર. એ વખતે બે રાજકુમાર અશ્વ ઉપર આરૂઢ થઈને ત્યાંથી પસાર થતા હોય છે. તુલસીદાસ તેઓના સૌંદર્યથી મુગ્ધ થયા, પણ ઓળખી ન શક્યા. થોડોક સમય વીત્યો, હનુમાનજીએ પુનઃ દર્શન દીધા. તુલસીદાસ કહે છે, આપે આદેશ આપ્યો હતો કે રામ ભજન કરશો તો રામના દર્શન થશે, આટલા સમયથી ભજન કરું છું પણ રામના દર્શન કેમ થતા નથી. એ વખતે હનુમાનજી કહે છે કે શું બે રાજકુમારોને આપે જોયા નહીં? હા, કે એ તો જોયા, તો એ જ રામ અને લક્ષ્મણ હતા, દેખાયા પણ ઓળખી શકાયા નહીં. ભગવાન આપણી નજર સમક્ષ હોય છે, પણ ઓળખવા માટેની પણ કંઈક આંખ જોઈએ. જેમ વિજ્ઞાનની અંદર, બાયોલોજીની અંદર બેક્ટેરિયા અને વાયરસ જોવા માટે પણ માઇક્રોસ્કોપ જોઈએ છે, એની વિઝન વગર આપણે જોઈ શકતા નથી. આપણા શરીરની અંદર આપણું હાડકું કંઈ ભાંગેલું હોય તો ડૉક્ટર આપણા શરીર ઉપર હાથ ફેરવે અથવા તો આપણો આ ફોટોગ્રાફ જોવે તો એમાં કંઈ પકડાઈ ન શકે, એના માટે એક્સરે લેવો પડે છે. હૃદયની અંદર બ્લોકેજ હોય તો એના માટે જુદા સાધન, એના ટેસ્ટ જુદા હોય છે. મગજની અંદર, બ્રેઇનમાં ટ્યુમર હોય તો એના સાધન જુદા હોય છે. કેવળ આપણા ચર્મચક્ષુ દ્વારા હૃદયની ગાંઠ પકડી શકાતી નથી, મગજની ગાંઠ પકડી શકાતી નથી. તો પૂર્ણ પુરુષોત્તમ આ ભગવાનની અવતારાદિકના દર્શન કેવળ આપણી આંખ દ્વારા ન કરી શકીએ, એના માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ. જેને ભગવાનના દર્શન થયા પણ દિવ્ય દ્રષ્ટિ નહોતી, એના મનની અંદર પાછો ખાલી પોતો રહ્યો જ છે. મહાભારતમાં પ્રસંગ આવે છે નારદજી અને યુધિષ્ઠિરનો. નારદજી પોતે યુધિષ્ઠિરને કહે છે કે પ્રહલાદે ભગવાનની સાચી ભક્તિ કરી તો એના બાપના વિરોધમાંથી મુક્ત કરવા માટે સાક્ષાત નૃસિંહ ભગવાન કેવળ એક ભક્ત માટે જ પોતે પ્રગટ થયા. એક ભક્ત માટે સાક્ષાત ભગવાને અવતાર ધર્યો હોય એવા પ્રહલાદજી છે. જ્યારે યુધિષ્ઠિરે આ વાત સાંભળી, યુધિષ્ઠિર એકદમ રડવા જેવા થઈ ગયા. યુધિષ્ઠિર કે પ્રહલાદે આટલું કષ્ટ સહન કર્યું, એમના માટે સ્પેશિયલ નૃસિંહ અવતાર થયો અને અમારા માટે કંઈ જ નહીં. યુધિષ્ઠિર એકદમ દુઃખથી મગ્ન બની ચૂક્યા. એ વખતે નારદજી પોતે સમજાવે છે, અહો નૃલોકે બત ભૂરી બાગા,
लोकं पुनानामुनयो भियन्ति एषां गृहाना वसतीति साक्षात् गूढं परं ब्रह्म मनुष्यलिंगम। हे युधिष्ठिर, तुझे शोक करे छे, तू प्रहलाद माटे नृसिंह प्रगट थया ने मारा माटे काई नहीं, पण अरे मूर्ख, तारा घरमां श्री कृष्ण वसे छे, परब्रह्म तो तारा घरनी अंदर वसे छे। युधिष्ठिरनी पासे, पांडवोनी पासे कृष्ण हता, पण ओळखी न शक्या। युधिष्ठिर तो दूरना सगा थता हता, कृष्ण भगवानना पोताना दीकरा यादव એ પણ ન ઓળખી શક્યા। યદવ દુર ભગવત લોકો એમ યદવો નિતરામ અપી, દેવતાના જેમ કોલસા થાય એમ કૃષ્ણ ભગવાન પોતે દેવતા હતા, ભગવાન હતા, પણ એના દીકરા એ સાક્ષાત ભગવાનને પોતે ઓળખી ન શક્યા। જેમ મા બાપની ઓળખ પોતાના સંતાનને કરાવે છે, એમ એવા કોઈ પ્રગટ સંત જોઈએ। આપણી નજર સમક્ષ ભગવાન તો પસાર થતા જ હોય, પરંતુ એમાં આપણને મનુષ્ય ભાવ હોય, આપણા જેવો ભાવ તેઓની અંદર પરઠીએ, ત્યારે આવા સંત આપણને ભગવાન ઓળખાણ કરાવે છે। એટલે તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર આવ્યા। એમણે વિચાર કર્યો કે અક્ષરધામનું તખ્ત, એના પરથી હું અહીંયા પૃથ્વી પર આવું છું, તો ઘણા બધા લોકો જો ઓળખી નહીં શકે તો મારો દાખલો એ નિષ્ફળ જશે, એટલે પોતાની સાથે ઓળખાણ કરાવનાર એવું એક દિવ્ય તત્વ અક્ષર બ્રહ્મ એને પોતાની સાથે લઈને આવ્યા। પ્રથમના 71 વચનાવૃતની અંદર મહારાજે આ વાતનો નિર્દેશ કર્યો છે, અને ગુણાતીતાનંદ સ્વામીએ એ મહારાજની યથાર્થ ઓળખ કરાવી। આજે સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા ફાંટા છે, ઘણા બધા પોતપોતાની રીતે સ્વામિનારાયણનું જ ભજન કરે છે, પણ ગુણાતીત સંતના સાનિધ્ય વગર એ મહારાજ સર્વોપરી છે, અવતારથી અધિક છે, અક્ષરધામના અધિપતિ છે, તેમની ઈચ્છાથી અન્ય અવતારો થાય છે, આવી માન્યતા આ ગુણાતીત સંતના યોગમાં જે કોઈ આવ્યો હોય એ જ માની શકે। બાકીના બધા તો ભગવાન સ્વામિનારાયણને અન્ય અવતાર જેવા જ માની બેસે છે। ભગવાન આપણી નજર સમક્ષ હોય પણ એને ઓળખી ન શકાય। તુલસીદાસની પણ કંઈક એવી હાલત અહીંયા થઈ, એની નજર સમક્ષથી રામ અને લક્ષ્મણ પસાર થઈ ગયા પણ ઓળખી ન શક્યા। હનુમાનજીએ દિવ્ય દ્રષ્ટિ આપી, ગુરુ એવી કંઈક દ્રષ્ટિ આપે છે, એવા કંઈક ચક્ષુ આપે છે। અને સંવત 1607 મૌની અમાવાસ્યાના દિવસે તુલસીદાસ પોતે રામઘાટ ઉપર બેઠા છે। સંતોને તુલસીદાસ ચંદન ઘસી ઘસીને એ ચંદનની અર્ચા તેઓના બાલ ઉપર તિલક દ્વારા એ પોતે કરી રહ્યા છે, ચંદન ઘસતા હોય છે। એ વખતે પુનઃ બે રાજકુમારો ત્યાં પધારે છે। તુલસીદાસને હવે હનુમાનજીએ જ્ઞાન દ્રષ્ટિ આપી દીધી હતી, તુલસીદાસ હવે ઓળખી ગયા કે ચોક્કસ આ રામ અને લક્ષ્મણ જ છે, ઓળખી ગયા। પરંતુ ભગવાનના દર્શન થતાં જ એકદમ મૂર્છિત બની ગયા, આનંદનો અતિરેક તેઓના મનની અંદર વ્યાપી ગયો। એ વખતે રામ પોતે તુલસીદાસને કહે છે, બાબા શું અમને પણ ચંદન કરી આપશો, અમારા બાલની અંદર પણ ચંદનની અર્ચા આપ કરી દેશો? રામના મુખમાંથી આવા શબ્દો નીકળ્યા, એકદમ વશ કરી દેવા શબ્દો સાંભળી અને તુલસીદાસ પોતે મૂર્છિત થઈ ચૂક્યા છે, ભાવ વિભોર બની ગયા છે। ત્યાર પછી તો તુલસીદાસજીએ જે ચંદન ઘસેલું હતું એમાંથી રામ અને લક્ષ્મણે જાતે અર્ચા કરી લીધી, તિલક કર્યા અને ત્યાર પછી અંતરદાન થઈ ગયા। કવિઓ લેખકો લખે છે કે એ સમયે આ ઘટનાના સાક્ષી હનુમાનજી પોતે સ્વયં હતા। બાજુમાં એક વૃક્ષ ઉપર પોપટ સ્વરૂપે, શુક સ્વરૂપે હનુમાનજી પોતે પ્રગટ હતા। તેઓએ આ ઘટના જોઈ અને પછી પોતે બોલ્યા કે ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી બીર, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર। તુલસીદાસ એ ચંદન ઘસે છે અને રઘુવીર એ પોતે તિલક કરી રહ્યા છે। ત્યાર પછી રામ અને લક્ષ્મણના ગયા પછી હનુમાનજી પોતે પ્રગટ થયા અને કહે છે કે તમને રામ અને લક્ષ્મણના દર્શન થઈ ચૂક્યા ને? તુલસીદાસ કહે છે કે આ દર્શન કાયમ થાય એવું કરો ને, કે અખંડ દર્શન થાય એવું કંઈક તમે કરી આપો। હનુમાનજી કહે છે આ તો સેમ્પલ ચખાડ્યું નહીં, ટેટી કે તરબૂચ લેવા જઈએ ત્યારે એક ડગડી કાઢીને બતાવે, એ કે આ તો મેં મારી કૃપાએ કરીને તમને બતાવ્યું, બાકીનું જો ખાવું હશે તો પૈસા ચૂકવવા પડશે નહીં। આપણને સહેજ સહેજ ચખાડે, પણ ચખાડ્યા પછી પણ આપણે કંઈક કાયમ માટે પોતાનું કરવું હોય તો કંઈક કિંમત ચૂકવવી પડે છે। તુલસીદાસ કહે છે શું કિંમત ચૂકવવી પડે? એના માટે ભગવદ્ ભજન અખંડ કરવું પડશે। આપણને જે કંઈ દર્શન થાય છે, આજે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતના દર્શન થાય છે, કેવળ એમની કૃપા છે, આપણું કોઈ બીજું અન્ય સાધન નથી, અન્ય સાધના કંઈ જ નથી, પણ એને અંતરમાં એ મૂર્તિને ધારવી હોય, અખંડ આપણા નયન ગોચર એને કરવા હોય તો એના માટે તો સાધન કંઈક જુદા કરવા પડે। મધ્યના 48 વચનાવૃતની અંદર પ્રેમાનંદ સ્વામીના પદ વંદુના પદ ગવાયા, એ વખતે મહારાજ પોતે અતિશય પ્રસન્ન થઈ ગયા। જે સંતને
અમારી મૂર્તિનું આવું સ્મરણ છે, રટણ છે, એ સંતને તો ઊભા થઈને સાક્ષાત દંડવત પ્રણામ કરીએ એવું મનની અંદર, અમારા મનની અંદર ભાવના જાગ્રત થાય છે. સંત સ્વામી આ પ્રસંગનો ઉલ્લેખ કરીને અવારનવાર કહેતા કે પ્રેમાનંદ સ્વામી ઉપર મહારાજે રાજીપો બતાવ્યો. ત્યાર પછી પ્રેમાનંદ સ્વામીએ મહારાજને કીધું કે મહારાજ આવો ને આવો રાજીપો આપનો અખંડ રહે અને આપની મૂર્તિ મારી આંખ સામેથી ક્યારે ખસે નહીં એવી કંઈક કૃપા કરો. તો મહારાજ બોલ્યા કે પ્રેમાનંદ એના તો સાધન જુદા, કેવળે વંદુના પદ રચવાથી નહીં થાય, એના માટે તો પોતાને અક્ષરરૂપ માનવું પડશે, ગુણાતીત સંતનો સમાગમ કરવો પડશે અને ત્યાર પછી આ મહારાજની મૂર્તિ અખંડ રહેશે. તુલસીદાસજીને હનુમાનજી પણ કંઈક એવી વાત પોતે સમજાવે છે કે સતત સંતનો સમાગમ રાખવો પડશે, ત્યાર પછી એ ભગવદ્ ભજનની અંદર મસ્ત રહેશો તો તમે એ ભગવાનનું અખંડ દર્શન પામી શકશો. હનુમાનજીના આદેશ પ્રમાણે તુલસીદાસ પોતે ભજનની અંદર રત રહેવા લાગ્યા છે. જુદા જુદા સંતો મહંતો પણ તેઓના યોગમાં આવવા લાગ્યા છે. ભક્ત સુરદાસ પણ તુલસીદાસના સમકાલીન હતા અને તે પણ અવારનવાર તુલસીદાસજી પાસે સમાગમ કરવા માટે કામદગીરીના નિવાસે પોતે પધારતા હતા. એકવાર કંઈ ઘટના એવી બની કે મીરાબાઈ પણ કહેવાય છે કે તુલસીદાસના સમકાલીન હતા, તે જ કાળની અંદર ભક્ત બની ચૂક્યા. મીરાબાઈએ તુલસીદાસને પોતે પત્ર લખે છે. મીરાબાઈ તો મેવાડના રાણી હતા, તેમને શું તકલીફ કે કંઈક આર્થિક હાનિ કે એવું શું હોઈ શકે, પરંતુ મીરાબાઈ પોતાની વ્યથાને વાચા આપતા એ પત્રની અંદર તુલસીદાસને લખે છે, ઘર કે સ્વજન હમારે જેતે સબન ઉપાધિ બઢાઈ, સાધુ સંગ અરુ ભજન કરત માહી દેત કલેશ મહાઈ, બાલપને સે મીરા કિન્હી ગીરધર લાલ મિતાઈ, સો તો અબ છૂટે નહીં કયો હું લગી લગન બરિયાઈ, હમકુ કહાં ઉચિત કર્યો હે એ લિખ્યો સમુજાઈ. મીરાબાઈ એ તુલસીદાસને સંબોધન કરીને લખે છે કે હું બાળપણથી જ ગીરધર સાથે જોડાયેલી છું, કૃષ્ણના ભજનની અંદર હું એકદમ આસક્ત બની ચૂકી છું, પરંતુ મારા ઘરના સ્વજન મારા સગાવાલા એ જ મને ભગવાનનું ભજન કરવા દેતા નથી, તો મને કહો હમકુ કહાં ઉચિત કર્યો હે, મારે કયું પગલું ભરવું જોઈએ મને સમજાવો. આપણે જ્યારે કંઈ ભગવાનના ભક્તોના આખ્યાનો ચરિત્રો સાંભળીએ છીએ ત્યારે આપણને લાગે છે કે અનાદિકાળથી ભગવાનને ભક્તોને નડતા જ આવ્યા છે કેટલાક લોકો, સદૈવ આજ સુધી પણ ને જોજો સભામાંથી પણ ઘણા ભક્તોને કોક ને કોક નડનારું તો હશે જ, સદૈવ મીરાથી માંડીને હંમેશા જે કંઈ ભગવાનનું ભજન ભક્તિ કરશે એને કંઈક ને કંઈક લોકો એ વિઘ્ન કરતા જ આવે છે. પ્રહલાદને એના બાપે વિઘ્ન કર્યું, નરસિંહ મહેતાની નાતે વિઘ્ન કર્યું, સદૈવ વિઘ્ન કરતા જ આવ્યા છે. અમદાવાદમાં આપણા ભક્ત હતા ડોસાતાઈ, મુસ્લિમ ભક્ત હતા પણ મહારાજના અનન્ય ઉપાસક બન્યા, તો એને ઘરની અંદર પૂરી દે, જમીનમાં ખાડો કરીને અંદર દાટી દે, આટલો બધો ત્રાસ એ આ ડોસાતાઈને આપતા. બીજા મહારાજના બાઈ ભક્ત હતા, કડવીબાઈ તેઓનું નામ હતું, મહારાજનું ભજન ભક્તિ કરે મહારાજનો સમાગમ કરવા માટે ગઢપુર પોતે ચાલ્યા જાય તો એના પતિને આ મંજૂર ન હતું. ભગવાનના ભક્ત બને એનો વિરોધ એનો પતિ આસુરી વૃત્તિનો હતો, તો કડવીબાઈ રાત્રે સૂવે તો એનો પતિ એ પોતાના ખાટલાનો પાયો એક પાયો કડવીબાઈની છાતી પર રાખીને સૂવે. હવે એનું વજન 3 મણ જેટલું તો હશે જ ને, અને ખાટલાનું બીજું વજન પેલી બાઈની છાતી ઉપર આખી રાત ખાટલાનો પાયો મૂકી રાખે, આવી આસુરી વૃત્તિના પણ માણસો આ લોકની અંદર હોય છે. પોતાના બાળકને મારી નાખે એવો જગામેડીનો પેલો બાપ, છોકરો સ્વામિનારાયણનું ભજન કરતો તેમાં શું ખોટું કરતો હતો, છતાં પણ આજે લોકમાં જોજો સ્વામિનારાયણ થાય ને તો જાણે આપણે કોઈકનો બાપ માર્યો હોય, આપણે કોઈકનું ખૂન કરી નાખ્યું હોય, બ્રાહ્મણને મારી નાખ્યા હોય, ગાયની હત્યા કરી નાખી હોય, અલે આ તમે સ્વામિનારાયણ થઈ ગયા, જાણે આપણે કંઈક ખોટું કરી નાખ્યું હોય, જ્યારે કોકની છોકરીને લઈને ભાગી જાય, પાનના ગલ્લે આખો દાડો ઊભો રહેતો હોય, આખો દાડો ફિલ્મ જોયા કરે, એમાં કોઈને કાંઈ જ વિરોધ હોતો નથી, આગુ પાછું ગામમાં કેટલું કરતો હોય, કેટલાય બોટલમાં પૂરી બૂચ મારતો હોય, એની સામે કોઈને કંઈ જ વાંધો નથી, પણ જેઓ મંદિરે આવતો થશે, કંઠી ધારણ કરશે, તિલક ચાંદલો કરશે, એમાં લોકોને પ્રશ્ન થતો હોય છે, જાત જાતનો વિરોધ. આજે ઓફિસમાં નોકરી કરવા જઈએ તો બોસ વિરોધ કરે, પેલા ગણેશ ચલોડી આપણા ખાંભડાના પ્રભુભાઈનો દીકરો છે, એ કંઈક પેલી ડાયમંડ કંપની અંદર જોડાવા ગયા, 15,000 તો મેનેજર તરીકે પગાર આપવાના હતા, પણ આને તિલક ચાંદલો કર્યો હતો, તો પેલા માલિકે શું વાત કરી, જો તિલક ચાંદલો ભૂસી નાખે તારો પગાર ડબલ કરી આપું. હવે તને તિલક ચાંદલો નડે છે શું કરવા, ખોટે ખોટો તિલક ચાંદલાના બદલામાં 15,000 વધારાને આપવા માટે તૈયાર થાય છે, પણ ના, આ રીતે આવો પણ વિરોધ લોકો કરતા હોય છે. સ્કૂલમાં શિક્ષકો વિરોધ કરે તિલક ચાંદલાનો. મુંબઈમાં આપણો એક બાળક હતો, સ્કૂલમાં જતો હતો, તેના મેડમ તિલક ચાંદલો જોઈને પાછા ગુસ્સે થઈ જાય, છોકરાને કે શા માટે કરે છે, છોકરો પાછો શુરવીર હતો, તો છોકરો કે તમે તમારા ગળામાં ક્રોસ કેમ પહેરો છો, મેડમ ક્રિશ્ચિયન હતી, તો
તો કે ક્રોસ કેમ પહેરો છો? એ કે આ તો મારા ક્રાઇસ્ટની નિશાની છે, તો મારા કપાળમાં મારા સ્વામિનારાયણની નિશાની છે. પેલી મેડમ કે આવતીકાલથી ભૂસીને આવજે. છોકરો કે આવતીકાલથી ક્રોસ કાઢીને આવજો. તો હું પણ ભૂસીને આવીશ. આઠમા ધોરણમાં ભણતો છોકરો પણ જો હેરાનગતિ કેવી પેલા છોકરાની કરે છે. મેડમે દસ્તર લીધું, છોકરાના વાળ પકડ્યા અને બ્લેકબોર્ડ સાફ કરવાનું દસ્તર આવે એ છોકરાના કપાળની અંદર ભૂસે અને તિલક ચાંદલો આ રીતે આખા ક્લાસમાં અપમાન કરીને ભૂસી નાખે. હવે શું હેરાનગતિ કરવાની જરૂરિયાત છે? બાળકમાં શિક્ષક આવા સંસ્કાર નાખવા માટે તૈયાર થયા છે? આના માટે બીએસસી બીએડ થયા છે? જે ભગવાનની ભજન ભક્તિ કરતા હોય, જે કંઈ ધર્મમાં માનતા હોય, એને કંઈક પ્રેરણા બળ આપવું જોઈએ. પણ આ તો પ્રમુખ સ્વામીનો છોકરો હતો, એમ કે હિંમત થોડો હારે. એકવાર ભૂસી નાખ્યો, બીજા દિવસે કે બીજી વાર ભૂસી નાખ્યો. છોકરાના મનમાં થયું કે સવારના પૂરમાં પહેલા લેક્ચરમાં ભૂસી નાખે, આખો દાડો તિલક ચાંદલા વગરનો કોરો જાય, તો બીજા દાડે તિલક ચાંદલાની ડબ્બી લઈને જ ગયો. મેડમને કે ભૂસ્યા રાખો, તિલક કરે રઘુવીર કે તુલસીદાસ ચંદન ઘસે, તો એ તાર ભૂસ્યા કરો ને હું તિલક કર્યા કરીશ. મેડમ થાકી એને ફેલ કર્યો. એ વર્ષની અંદર આઠમા ધોરણની અંદર હોશિયાર વિદ્યાર્થી હતો, છતાં પણ નપાસ કર્યો. આવું બધું પણ હેરાન કરવાના પ્રયત્ન. પછી તો સંતો દ્વારા તપાસને બધી થઈ અને આઠમા ધોરણમાં સમગ્ર સ્કૂલમાં એનો ત્રીજો નંબર હતો. મેડમના કંઈ સમાચાર નથી, સ્કૂલમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે, હવે ક્યાં ગઈ નક્કી નથી, પણ છોકરો તો હજી MBA થઈ ગયો છે. કહેવાનું શું કે ભગવાનનું ભજન ભક્તિ કરતા હોય એને પણ આવા જાત જાતના વિઘ્ન લોકો એ સદૈવ સતત એક કર્યા કરે છે. એમ અહીંયા મીરાબાઈને પણ આવા વિઘ્ન એના ઘરના માણસો એ સતત કર્યા કરે છે. હવે તુલસીદાસ શું પ્રત્યુત્તર આપે છે? જ્યાં કે પ્રિય ને રામ બૈદેહી તજીએ તાહી કોટી બૈરી સમ જદ્યપિ પરમ સ્નેહી. જે ભગવાનના ભજન કરતા વિઘ્નરૂપ થતા હોય એનો ત્યાગ કરવો જોઈએ. પહેલાં તો સમજાવવાનો કંઈક પ્રયત્ન થાય, પરંતુ એ કોઈ રીતે માને એવા જ ન હોય તો પછી એનો ત્યાગ કરવો પડે. જમકુબાએ પોતાના પતિનો, પોતાના સમગ્ર પરિવારનો ત્યાગ કરી દીધો. વિભીષણે પોતાના ભાઈનો ત્યાગ કરી દીધો. પ્રહલાદે પોતાના પિતાનો ત્યાગ, કહેતા કે પિતા તરફથી અનાસક્ત થયા અને ભગવાનના ભજન ભક્તિ કરવામાં જ પોતે એકદમ રત બની ચૂક્યા છે. એટલે તુલસીદાસ મીરાબાઈને સમાધાન આપતા કહે છે કે એવા સગા સ્નેહીનો ત્યાગ કરી અને ભગવાનનું ભજન કરવા માટે નીકળી જાઓ. પણ તુલસીદાસ પોતે શું લખે છે કે જેમ રામનું ભજન કરતી વખતે શું લખે છે? જાકે પ્રિય ને રામ બૈદેહી. હવે મીરાબાઈએ તો એવું પૂછાયું હતું કે ગિરધરલાલનું ભજન કરતા જે નડે છે શું કરવું? તો તુલસીદાસ પ્રત્યુત્તરમાં એવું લખવું જોઈએ ને કે ગિરધરનું ભજન કરતા જે નડતા એનો ત્યાગ કરવો જોઈએ. તો તુલસીદાસ એવું લખે છે કે રામનું ભજન કરતા, તો રામનું ભજન તો કરતા નહોતા તો એમને નડતા કહેવાય જ નહીં. પણ પતિવ્રતાની ભક્તિ તુલસીદાસ અને મીરાબાઈ પોતાના પત્રના આધારે આપણને શીખવે છે. મીરાબાઈ ગિરધરમાં જોડાયેલા છે એટલે સંબોધન તો એવું જ કરે જેમ કોઈ રામમાં માનનારો આપણા ઘરે પત્ર લખે તો શ્રી રામ જય રામ કે રીતે લખે. તો આપણે પછી પત્ર લખીએ તો આપણા ઈષ્ટદેવનું કંઈક નામ એ કંઈક આગળ આવવું જોઈએ. એમ અહીંયા તુલસીદાસ એ પોતાના ઈષ્ટદેવ એની વાત કરતા કહે છે. આમાં કોઈ અવતારાદિકનો વિરોધ નથી, નિષેધ નથી. હું જેમાં માનું છું, મને જેમાં મારું મન લાગ્યું છે એ જ મારા ઈષ્ટ અને અભિષ્ટ છે. એમાં કોઈ અન્ય સંપ્રદાયના અવતારાદિકના વિરોધ કરવાની એ વાત આવતી જ નથી. આ પૂર્વના જેટલા કંઈ ભક્તો થયા છે એ તમામના જીવનની અંદર આ પ્રકારની નિષ્ઠા, ભગવત નિષ્ઠા જોવા મળે છે. રામાયણની અંદર તુલસી કે વાલ્મિકીમાં પ્રસંગ નથી, પણ અન્ય રામાયણની અંદર એક પ્રસંગ આવે છે કે રામચંદ્ર ભગવાનનો રાજ્યાભિષેક થઈ ચૂક્યો છે, વનગમન પૂર્ણ થઈ ગયું, પાછા આવી ચૂક્યા છે, રાજા બની ચૂક્યા છે. ત્યાર પછી ફરતા ફરતા એકવાર મહાદેવજી પોતે અયોધ્યાની અંદર પધાર્યા. મહાદેવજી પધાર્યા એટલે રામ તેઓનો સત્કાર કરવા માટે હનુમાનજીને સૂચન કરે છે, ઈશારો કર્યો. હનુમાનજી રસોઈ કક્ષની અંદર ગયા અને ત્યાંથી કેસર મિશ્રિત દૂધ લઈને આવ્યા શિવજીને આપવા માટે. પણ હનુમાનજીએ દૂધનો પ્યાલો પોતાના હાથમાં હતો એ શિવજીને ન આપ્યો અને રામના હાથની અંદર ધર્યો. ત્યાર પછી રામ તો બુદ્ધિશાળી હતા એટલે રામ એ વખતે પ્રશ્ન ના પૂછે, મહેમાનની હાજરીમાં ખખડાવવાના મંડાય. પણ એ વખતે તો શિવજીને પ્યાલો એ રામે આપી દીધો. શિવના ગયા પછી રામે હનુમાનને પ્રશ્ન પૂછ્યો કે મેં તારી પાસે આગતા સ્વાગતા કરવાનું કીધું તો દૂધનો પ્યાલો શિવને તારે સીધો આપવો જોઈએ ને, તે મને કેમ આપ્યો? એ વખતે હનુમાનજી પોતે બોલ્યા કે મારા ઈષ્ટદેવ આપ છો, હું દૂધનો પ્યાલો આપું તો આપને આપું, તમને શિવની ભક્તિ હોય તમારે આપવો હોય તો આપજો, બાકી હું ના આપું. શું હનુમાનજીએ શિવનો અનાદર કર્યો છે? હનુમાનજીએ શિવનો તિરસ્કાર કર્યો છે? ના, તિરસ્કારની લેશ પણ ભાવના નથી. હું જેમાં જોડાયો છું, મારા ઈષ્ટ અભિષ્ટ રામ છે, મારી પતિવ્રતાની ભક્તિ એ હંમેશા રામ તરફ જ એ રહેવી જોઈએ. આ પ્રકારની ભક્તિ એ તુલસીદાસ અને મીરાબાઈના જીવનની અંદર પણ આપણને જોવા મળે છે. તુલસીદાસ પછી અહીંયા કહે છે કે જે સાચા સગા ભગવાનનું ભજન કરતા વિઘ્ન કરતા હોય એને સાચા ન ગણવા. ગુરુર્ન સસ્યા સ્વજનો ન સસ્યા
પિતા ન સસ્યા જનની ન સાસ્યાત દૈવમ ન તત્સ્યાત ન પતિશ્ચ સસ્યાત નમો ચયદ્ય સમુપેત મૃત્યુમ. જે ભગવાનનું ભજન કરતા આડા આવતા હોય, જે ભગવાનના દ્વાર સુધી, મોક્ષના દ્વાર સુધી લઈ જવામાં વિઘ્નરૂપ બનતા હોય, તેવાનો આપણે એ ત્યાગ કરી દેવો જોઈએ તુલસીદાસના આદેશ પ્રમાણે. ત્યાર પછી મીરાબાઈ એ ગૃહત્યાગ કરી અને ભજન કરવા માટે નીકળી પડે છે. એટલે તુલસીદાસ અને મીરાબાઈને પણ આવો પત્ર વ્યવહાર થયેલો હતો ભગવાનના ભક્ત સાથે, એવો તુલસીદાસના જીવન વૃત્તાંતની અંદર ઉલ્લેખ આપણને જોવા મળે છે. તુલસીદાસ આ રીતે રામાયણનું ભજન પોતે કરતા હતા. રામાયણની પારણાદિક વાલ્મીકી રામાયણ પોતે જે હસ્તપ્રત ઉતારી હતી એની અંદરથી લોકો સમક્ષ એ કથાવાર્તા કરતા હતા. એકવાર કંઈક પ્રસંગ એવો બન્યો, તુલસીદાસ પોતાના નિવાસસ્થાને બિરાજમાન હતા, ધ્યાનમગ્ન હતા. એ સમયે ભક્ત નાભાજી, જેઓએ ભક્તમાળ ગ્રંથ રચી છે એના લેખક નાભાજી, એ પોતે તુલસીદાસને મળવા માટે આવ્યા. તુલસીદાસને મળવા માટે આવ્યા તો તુલસીદાસ તો પોતે ધ્યાનની અંદર મગ્ન હતા, એકદમ રામના ભજનની અંદર ધ્યાનમગ્ન પોતે બની ચૂક્યા હતા. નાભાજી 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ ઊભા રહ્યા, છતાં પણ તુલસીદાસની આંખ ખુલી નહીં. એટલે નાભાજીને એમ લાગ્યું કે રામની અંદર પોતે ખૂબ રત થઈ ગયા છે એટલે આંખ હમણાં ખોલશે નહીં. એટલે નાભાજી પુનઃ પાછા પધાર્યા. તુલસીદાસનું ધ્યાન કેવું હશે કે પેલા 5-10 મિનિટ 15 મિનિટ ઊભા રહ્યા, છતાં પણ લેશ પણ એની નજર ન ગઈ. આપણું ધ્યાન ઘણીવાર કેવું હોય છે, આવનારને ખબર પડી જાય કે હમણાં ખોલી જ સમજો જોજો. ઘણીવાર આપણે ધ્યાનમાં બેઠા હોય તો થોડીક ક્ષણ પણ આપણી આંખ એ બંધ રહી શકતી નથી. આવનારને પણ આપણું મોઢું જોઈને લાગી ગયા કે આ બહુ જાજુ આંખ ટકે એવી નથી, બંધ રાખી શકશે નહીં. ઘણીવાર તો ઘણા ધ્યાન કરતા હોય, સવારે પૂજામાં માનસી કરતા હોય, અને માનસી કરતા પણ ઘરમાં કોઈક અચાનક સવારે મહેમાન આવે ને આંખ બંધ હોય ત્યાં બોલશે, આવો રમણભાઈ. અલા તારી આંખ તો બંધ છે ને શાનો રમણભાઈ બોલે છે? આંખ બંધ હોય ને પાછા બોલશે કે બસ કે થોડી જ વાર બાપાને થાળ ધરાવવાનો જ બાકી છે. પણ તું માનસી કર ને બીજાની ચિંતા કર્યા વગર. પણ માનસીની અંદર, ધ્યાનની અંદર આપણે એટલા રત લગનથી જોડાઈ શકતા નથી. તુલસીદાસ એટલા લગનથી જોડાઈ ગયા હતા, આંખ બંધ હતી છતાં નાભાજીને પ્રતીતિ આવી ગઈ કે ખરેખર આ પોતે ધ્યાનની અંદરથી જાગૃત નહીં થાય, અત્યારે અંતરમાં રામનું સુખ બહુ લેતા લાગે છે. પછી નાભાજી તો ત્યાંથી નીકળી ગયા, તુલસીદાસ ધ્યાનની અંદરથી પોતે જાગૃત થયા. એ વખતે તુલસીદાસના શિષ્યે વાત કરી કે નાભાજી આપને મળવા માટે પધાર્યા હતા. તુલસીદાસને દુઃખ થયું કે ભગવાનને એક ભક્ત પધાર્યા અને હું મળી ન શક્યો, એટલે માફી માગવા માટે નાભાજીને મળવા માટે પોતે વૃંદાવન પધાર્યા. વૃંદાવન ત્યાં મળવા માટે ગયા, નાભાજીને દંડવત પ્રણામ કર્યા, નાભાજીને ભેટ્યા. ત્યાર પછી ભંડારો હતો, સાધુ સંતોનો ભંડારો કે આપણે જે ભોજનશાળા કહીએ છીએ ને, તો ભંડારાની અંદર તુલસીદાસ પોતે જમવા માટે બેઠા. પતરાવાળા પીરસાઈ ગયા છે પણ તુલસીદાસના ભાગની અંદર પડીયો ન આવ્યો. પડિયાની અંદર દાળ લેવાની હોય તો પડિયા વગર દાળ શેમાં લેવી? તો તુલસીદાસે દૂર જોયું તો ભગવાનના એક ભક્તનો જોડો પડ્યો હતો, તો જોડો તુલસીદાસે લઈ અને જોડાની અંદર દાળ લીધી અને પછી દાળ કે ભાત કે જે કંઈ હશે એ બધું જમવા લાગ્યા. આજુબાજુમાં બેઠેલા એને સુગ ચડી કે ચામડાના જોડામાં કોઈ માણસ દાળ લેતો હશે, એમાં તો કંઈ જમાતું હશે. એ વખતે તુલસીદાસ પોતે બોલ્યા, તુલસી જાકે મુખસે ભૂલે નિકસે રામ, તાકે પક્કી પગતરી મેરો તનકો ચામ. ભગવાનના ભક્તના જોડામાં દાળ જમવા ક્યાંથી મળે? ભગવાનના ભક્ત માટે તો શું કરીને આપવું જોઈએ, એના માટે તો આપણી ચામડીના જોડા બનીને આપવા જોઈએ. આ બાટાના બીએસસી બાટાને બધું આવે છે એ ના આપવાના, એની આપણી ચામડી ઉતારી અને એના જોડા બનીને આપવાના છે. ડૉક્ટર સ્વામી ઘણીવાર કહે છે કે આપણે ચામડાના જોડા બનીને ના આપીએ કંઈ નહીં, પણ આપણા કોક વાર વાપરવા આપીએ. ચામડાના જોડા તો આપણે બનીને ના આપી શકીએ, પણ આપણા કોક વાર કોકને કંઈ જરૂર હોય, ચપ્પલની ચપ્પલ વગર ક્યાંક દૂર જવાનું હોય, ભૂલી ગયો હોય, તો આપણા થોડીક વાર વાપરવા તો આપવા. ડૉક્ટર સ્વામી કહે છે કદાચ આપણા વાપરવા ન આપો પણ કોકના લઈ ન લો ને તો એ ભક્ત છો. કોકના પડેલા ઉઠાઈ ના લઈએ ને તો એ ભગવાનના ભક્ત જ છીએ, ભગવાનના ભક્તનો મહિમા સમજેલા જ છીએ. એટલે ઘણીવાર આપણામાં આટલું પણ નથી હોતું, આમ ચામડાના જોડા બનાવવાની વાતો કરે અને હારા જોડા નાખ્યા નથી ને કે ફિટ થાય એવા છે. ફિટ થાય એવા બધા આપણા હોય, કંઈ પોતાના લઈ ગયા એટલે સુરા ખચની જેમ પેલાને બળદ લઈ ગયા તો બીજાના ઉઠાઈ લેવાના, પણ એ ભક્તની રીતિ નથી. ભક્ત તો હંમેશા ભગવાનના ભક્તનો મહિમા સમજે. ક્યાં સુધીનો મહિમા છે કે ચામડાના જોડા કરીને આપવા. જેને યથાર્થ મહિમા હોય એ ભગવાનના ચરણોમાં આ રીતે હંમેશા પોતે સમર્પણ કુરબાની આપવા માટે તત્પર હોય. ભાગવતમાં ખૂબ જ સુંદર પ્રસંગ આવે છે ઉદ્ધવજીનો. કૃષ્ણ ભગવાન ઉદ્ધવને જ્ઞાન આપવા માટે ગોકુળની અંદર મોકલે છે કે ગોપીઓને કંઈક જ્ઞાન આપીને આવો.
ગોપીઓ મારા વિરહની અંદર ખૂબ દુઃખી બની રહી છે, અશ્રુધારા એ પોતે હંમેશા રેલાવી રહી છે, તો એને કંઈક જ્ઞાન આપો કે કૃષ્ણ તમારાથી દૂર ગયા નથી. ઉદ્ધવ જ્ઞાન આપવા ગયા, ગયો તો જ્ઞાન આપવા પણ સામું જ્ઞાન લઈને વળ્યો. ગોપીઓ તો કંઈ ભણેલી નહોતી, છતાં પણ ગોપીઓની ભક્તિ જોઈ, કૃષ્ણ ભગવાન સાથેની એવી પ્રીતિ જોઈ, અને પછી ઉદ્ધવ એકદમ ઝૂકી પડ્યા, ભગવાનના ભક્તના ચરણોમાં ઝૂકી પડ્યા. અને પછી કૃષ્ણ ભગવાન સમક્ષ પોતે માગણી કરે છે, આસામહો ચરણ રેણુ જુષામહં શ્યામ વૃંદાવને કિમપિ ગુલ્મલતૌષધીનાં યાદુસ્ત્યજં સ્વજન માર્ય પથં ચહિત્વા બેજુર મુકુંદ પદવીમ શ્રુતિભીર વિમુગ્યામ. હે કૃષ્ણ ભગવાન, મને નવો જન્મ આપો તો ગોકુળમાં જન્મ આપજો. કૃષ્ણ કહે છે, શું અચાનક પરિવર્તન થઈ ગયું? હા, કે મને નવો જન્મ આપો તો ગોકુળમાં આપજો, પણ ગોકુળમાં પણ શેનો જન્મ આપજો? મને વૃક્ષ વેલી ને લતાનો જન્મ આપજો, મને સામાન્ય તૃણ બનાવજો, જમીન ઉપર ઉગનારું નાનકડું તૃણ, એક લતા બનાવજો, એક નાનકડો છોડ બનાવજો. કૃષ્ણ કહે છે, ઉદ્ધવ આવી માગણી શા માટે કરી રહ્યા છો? એ કે, કૃષ્ણ હું વૃંદાવનમાં ગયો, ગોકુળમાં ગયો, ગોપીઓની સાચી ભક્તિ જોઈ, મારું જ્ઞાન, મારો અહંકાર બધું ઓગળી ગયું, ભસ્મીભૂત થઈ ગયું, એટલે મારો અહંકાર ઓગળ્યા પછી મને એમ લાગે છે કે નવો જન્મ ધરવો હોય તો વૃક્ષ વેલી ને લતાનો જ ધરવાનો, પણ એમાં તમને શું લાભ થશે? કૃષ્ણ ઉદ્ધવને પૂછે છે. ઉદ્ધવ કહે છે કે જ્યારે ગોકુળની ગોપીઓ ગાયો ચરાવવા માટે, મહી વેચવા માટે જતી હશે, એ રસ્તા ઉપરથી, કેડી ઉપરથી, એના ચાલવાથી ધૂળ ઉડશે, એ ધૂળ વૃક્ષ વેલીને લતા ઉપર પડશે તો પણ હું મારું સૌભાગ્ય સમજીશ. આ ભક્તનો મહિમા સમજ્યા કહેવાય. એની ચરણરજ મારા ઉપર ઉડે એના માટે પ્રયત્ન કરતા હોય, ભગવાનનો ભક્તનો મહિમા સમજાય ને તો આવી વૃત્તિને પ્રવૃત્તિ થાય. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના જીવનમાં આપણે અભ્યાસ કરીએ, વાંચીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે, યોગી બાપા ગોંડલમાં બિરાજમાન હતા ત્યારે યોગી બાપા અક્ષયદેરીમાં દિવસ દરમિયાન જેટલા કંઈ ભક્તો પ્રદક્ષિણા ફર્યા હોય, દર્શન કરવા માટે આવ્યા હોય, યોગી બાપા એ કચરો વળાયા પછી બધું ડબ્બાની અંદર રજ ભેગી કરી રાખતા. હવે રજ હરિભક્તોની ચરણરજ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, જે લાખો હરિભક્તોના ગુરુ છે, જે અનાદિ અક્ષર બ્રહ્મ છે, એ ડબ્બામાં રજ ભેગી કરી રાખે. અને પછી યોગી બાપા એ રોજ સવારે પથારીમાં ઉઠ્યા પછી, જૂના હરિભક્તો વાત કરે છે કે ગોંડલ એમની રૂમ છે યોગી બાપાની, એ રૂમમાં જાગે પછી યોગી બાપા પથારીમાં બેઠા થઈને પહેલું કામ એ મહારાજ સ્વામીનું સ્મરણ કરે, શાસ્ત્રી મહારાજનું, અને બીજું કામ સેવક સંત એમને રજ ભરેલો ડબ્બો આપે. યોગી બાપા ડબ્બાનું ઢાંકણ ખોલે અને પછી એની અંદર હાથ નાખી એ રજ પોતાની બંને આંખે અડાડે, માથે અડાડે અને શરીરે રજ ઘસે. ભગવાનના ભક્તોની રજ યોગીજી મહારાજ પોતાના શરીર પર ઘસતા, આ ભગવાનના ભક્તોનો મહિમા છે. યથાર્થ મહિમા જેને સમજાયો હોય એ ભગવાનના ભક્ત આગળ હંમેશા ઝૂકી જાય. આજે વિશ્વવંદનીય સંતવરીય પ્રમુખ સ્વામી મહારાજ, જેના હજારો મંદિરો, બધા કેટલા બધા સ્થાનો છે, જેના લાખો હરિભક્તો છે, કેટલી પ્રવૃત્તિ છે, જેને મળવા માટે બિલ ક્લિન્ટન કે કોફી અન્નાન કે પ્રિન્સ ચાર્લ્સ કે વાજપેયી કે અડવાણી એ તલપાપડ હોય એવા પ્રમુખ સ્વામીને રોજ પૂજા પછી આપણે દર્શન કર્યા છે ને. સ્વામી શું કરે છે પૂજા પછી? પહેલું કામ એ પૂજા પછી હરિભક્તોને હાથ જોડીને પગે લાગે, બે બે વાર સ્વામી આમથી શરૂ કરશે, ફરતા ફરતા આમ જશે, કેટલા લળી લળીને વંદન કરે છે. શું આ દેખાવ છે? શું આ દંભ છે? અંતરની ભક્તિ વગર હાથ ન જોડી શકાય. હવે આપણામાં, મારા તમારામાં એવા કયા ગુણ છે કે સ્વામી આપણને હાથ જોડે? આપણે પોતાની સામે જોઈએ તો આપણામાં એટલા દુર્ગુણો છે કે ભગવાનને સંત આપણને વંદન કરી જ ન શકે, છતાં પણ સ્વામી આપણો એટલો મહિમા સમજે છે, એ આપણા સૌની સમક્ષ હાથ જોડે છે. ઘણીવાર તો કેટલા બધા સંતોને બાપા પગે લાગે છે, ચરણનો સ્પર્શ કરે છે, વાંકા વળી વળીને જૂના હરિભક્તોનો પોતે સ્પર્શ કરે છે, પગે લાગે છે. આ ભગવાનના ભક્તોનો આ પ્રકારનો મહિમા છે. એકવાર સ્વામી શ્રી નગરયાત્રામાં બિરાજમાન હતા, ફ્લોટની અંદર પોતે બેઠેલા હશે, નીચે સંતો ચાલતા જતા હતા, અને નારાયણ પ્રસાદ સ્વામી જે સુરતમાં વિદ્યમાન છે, એ ઉનાળાનો સમય ને ચપ્પલ એમના ક્યાંક રહી ગયા છે, ખોવાઈ ગયા છે, ઉગાડા પગે જતા હતા. પ્રમુખ સ્વામીની નજરે આ માપી લીધું, જોઈ લીધું, અને સ્વામી નગરયાત્રામાં સોફા પર બેઠા છે, હજારો હરિભક્તો એમના દર્શન કરે છે, ફૂસમાં માળા એ પહેરાવે છે. સ્વામીએ ઉપરથી પોતાના સંતની આ સ્થિતિ જોઈ અને તરત પોતાના ચપ્પલ કાઢીને નીચે આપ્યા અને નારાયણ પ્રસાદ સ્વામીને કહે છે, પહેરી લો. આ ભગવાનના ભક્તોનો મહિમા છે. ભક્તના દુઃખે એ હંમેશા દુઃખી થાય. તુલસીદાસના જીવનની અંદર આપણને આ જોવા મળ્યું કે જે કંઈ મને દુઃખ આવે, ભલે દુઃખ આવે, પણ ભગવાનના ભક્ત રાજી થાય એવું મારે કરવું છે. જેના મનની અંદર ભક્તનો મહિમા સમજાયો ને એ હંમેશા નમતા થશે. જેમ જેમ વૃક્ષ ઉપર ફળ આવે ને નમતા જાય, એમ ખરેખર જો આપણે મોટપ પામતા જઈશું ને
તો નમતા જઈશું. નાભાજી આ દ્રશ્ય જોયું કે તુલસીદાસ પેલા જોડાની અંદર જમી રહ્યા છે. એ વખતે નાભાજી દોડ્યા, નાભાજી દોડીને તુલસીદાસને ભેટી પડ્યા અને પછી પોતે બોલ્યા કે મેં ભક્તમાળની રચના કરી. ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા બધા ભક્તોના ચરિત્રો લખ્યા છે, પૂર્વકાલીન અને અત્યારના પણ. પણ એમાં ભક્તમાળ, એમણે માળ બનાવી હતી પણ એક સુમેરુ ખૂટતો હતો, કે સુમેરુ માળામાં જેમ આપણે મેર હોય છે ને, એ મેરની જગ્યાએ કયા ભક્તને રાખવા. આજે મને સુમેરુ મળી ગયો, સાચો સુમેરુ તુલસીદાસ તમે છો, જેનામાં નમ્રતા હોય, જેનામાં ભગવાનના ભક્તોનો મહિમા હોય, એ સુમેરુ છે. બાકી મેરુની જેમ અક્કડ થઈને ફરતા હોય એ સુમેરુ નથી. ઘણા તો આખી નાખી હિલાહળી ગળી ગયા એમ વાંકા જ નથી વળતા હોતા. લોખંડનો હળીઓ ગળી ગયા હોય ને એમ વરરાજો નહીં આખો દિવસ અક્કડ રહેતો હોય છે. એમ ક્યારે કોઈને વાંકા વળીને પગે જ ન લાગી શકે, નમી જ ન શકે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલી સુંદર પ્રણાલિકા મહારાજે આપી છે. મહારાજ વરતાલ મંદિરમાં પ્રદક્ષિણા ફરતા અને પ્રદક્ષિણા ફર્યા પછી સંતો કે હરિભક્તો આપણે જે લાઇનમાં બેસીએ છીએ ને ચરણ સ્પર્શ કરવા માટે, એ આપણે ઉપજાઈ કાઢેલી પ્રથા નથી. મહારાજ વરતાલ મંદિરે દર્શન કર્યા પછી ત્યાં લાઇનની અંદર બેસતા અને સંતો ભક્તોને મહારાજ પોતે પગે લાગતા. નમ્રતા, ભગવાનના ભક્તોનો મહિમા મહારાજના જીવનની અંદર પણ કેવો હતો. આપણી પરંપરા પણ એકબીજાને પગે લાગે, આપણે પણ આરતી પછી સંતો પરસ્પર એકબીજાને પગે લાગે છે. આ આશ્ચર્ય કહેવાય, એકવાર સાધુ થયા પછી કોઈને પગે લાગવું, હાથ જોડવા, એ કલ્પના બહારની વસ્તુ છે. આજે બહારના ત્યાગીની અંદર, સંન્યાસીની અંદર આપણે જોઈએ છે, 85ના ઉત્સવમાં, 81ના ઉત્સવમાં સંત સંમેલન બધું હતું, સંન્યાસીઓ બધા, હવે કોઈને નમવાની વાત નહીં. દૂરથી જતા હોય ને સામેથી બીજા સંન્યાસી પસાર થાય ને શું બોલવાનું, દંડોત દંડોત દંડવત, એવું બોલી નાખવાનું, બાકી તો નમવાનું જ નહીં. દંડોત ખાલી મુખથી બોલે પણ સહેજ નમી ન શકે. આજે આપણા સંતો પરસ્પર નાના મોટા કોઠારી ભંડારીને પગે લાગે, ભંડારી બીજાને પગે લાગે, કોઈનામાં મોટપ જેવું અહંકાર નહીં, દરેકની આગળ બધા ઝૂકી જાય છે. સંતો હરિભક્તોને પણ એવા નમ્રતાથી વંદન કરે, વંદન ઝીલે છે. હરિભક્તો આપણે સંતોને પગે લાગીએ છીએ, હરિભક્તો પરસ્પર પગે લાગીએ છીએ. આપણે ઝૂકવું, હરિભક્ત આગળ પગે લાગવું, બહેનો બહેનોને વંદન કરે, ભાઈઓ ભાઈઓને વંદન કરે, આ અન્ય સંપ્રદાયમાં ક્યાંય જોવા નહીં મળે. આ એકદમ આપણા સંપ્રદાયની વિશેષતા છે કે પરસ્પર એકદમ વાંકા વળીને પગે લાગીએ છીએ. આ સદૈવ આ ટેવ રાખવી તો દિવસે દિવસે આપણામાં નમ્રતા વધતી જાય. પણ આપણને જોવા મળે છે ઘણા કિશોરોમાં કે હરિભક્તોમાં, નાનો હોય ત્યાં સુધી પગે લાગે પણ MBA થઈ જાય, નોકરી મળી જાય ને પછી સંતોને વાંકા વળીને પગે નથી લાગી શકતો. હરિભક્ત આગળ નમી ના શકે. ઘણા હરિભક્તો સામાન્ય આર્થિક સ્થિતિ નબળી હોય ને ત્યાં સુધી પગે લગાય, પછી 1000 કે એસ્ટીમ લઈને ફરતા થાય ને પછી વાંકા વળી શકાતું નથી. કેમ? સત્તા આવી, કંઈક ધનનો અહંકાર આવે. પણ ના, ગમે તેટલા મોટા થઈએ પણ ભગવાનના ભક્ત આગળ તો હંમેશા આપણે દાસ બનીને રહેવાનું છે. અહીંયા તુલસીદાસના જીવનની અંદર આપણને એ ભાવના જોવા મળે છે. કદાચ જોડામાં ન જમીએ પણ મનથી તો એટલો મહિમા એ અવશ્ય સમજી શકીએ. જાગા ભક્ત હતા એ રોજ પોતાની પૂજામાં શું કરતા? તો જે કંઈ પરમહંસો હતા, ગુણાતીત જ્ઞાનવાળા જે ભક્તો હતા, એની નામાવલી બનાવી હતી. આજે ઘણા બધા હરિભક્તો પોતાની પૂજામાં જનમંગલ નામાવલીનો પાઠ કરતા હશે. જાગા ભક્ત શું કરતા? ભગવાનના ભક્તોના નામ લખી રાખ્યા હતા અને રોજ પૂજાની અંદર ભક્તોના નામ બોલવાના. કેટલો મહિમા હોય તો થઈ શકે. આજે આપણને તો આ ઈર્ષાળું લાગે છે, આ ક્રોધી લાગે છે, ના, એ બધી ભાવના ભૂલી જવાની છે. ભગવાનના સંબંધની અંદર આવ્યા છે એટલે બધા આપણા માથાના મુગટ છે, એવો મહિમા એ તુલસીદાસના જીવનની અંદર આપણને જોવા મળે છે. તુલસીદાસ વૃંદાવનથી ત્યાર પછી પોતે કાશી પધાર્યા. કાશીમાં પ્રહલાદ ઘાટ ઉપર પોતે બિરાજમાન થયા છે. રામના ગુણો પોતે કાવ્ય સ્વરૂપે લખતા હતા પણ દિવસ દરમિયાન જે કંઈ કાવ્ય લખ્યું હોય રાત્રે અદ્રશ્ય થઈ જાય. તુલસીદાસને મૂંઝવણ થાય કે દિવસ દરમિયાન માંડ દાખલો કરીને કલમથી શાહીથી આદુ લખું છું, અદ્રશ્ય ક્યાં થઈ જાય છે? પછી સ્વપ્નમાં મહાદેવજીએ દર્શન આપ્યા અને મહાદેવજી કહે છે, તમારું કાવ્ય ગિરવાણ ગીરામાં નહીં પરંતુ ભાષા હિન્દીની અંદર રચો. તુલસીદાસ એ સંસ્કૃતની અંદર રામના ચરિત્રો લખતા હતા એટલે મહાદેવજીએ દર્શન આપીને કીધું કે સંસ્કૃતની અંદર ન રચો પણ ગિરવાણ ગીરા એ તમે હિન્દી ભાષામાં, આજે માગધી ભાષા, એની અંદર તમે આ લેખ લખો. આ પ્રમાણેની વાત કરી અને મહાદેવજીના આદેશ પ્રમાણે તુલસીદાસજીએ રામચરિતમાનસ લખવા માટે પોતે અયોધ્યા પધાર્યા. કેવળ દૂધનો આહાર એનો પ્રારંભ કરી દીધો છે, બીજું કંઈ અન્ન એ પોતે લેતા નથી. અને સંવત 1631ની અંદર રામનવમીના શુભ દિવસે રામચરિતમાનસ ગ્રંથ લખવાનો શુભારંભ તેઓએ કર્યો. સંવત 1631 હરિજયંતી રામનવમીના શુભ દિવસે તેઓએ લખવાનો પ્રારંભ કર્યો. તુલસીદાસનો જન્મ સંવત 1554માં થયો છે અને આ 1631 એટલે રામચરિતમાનસ લખવાની શરૂઆત કરી ત્યારે તુલસીદાસની ઉંમર 70 વર્ષની છે. 70 વર્ષે
એક ગ્રંથ લખવાનો પ્રારંભ કરે છે એને વૃદ્ધ કહેવાય ખરા? 77 વર્ષે આપણે પ્રકાશ વાંચી શકતા નથી, કોકના લખેલા લેખો વાંચી શકાતા નથી. આપણે એમ થાય કે બહુ ઉંમર થઈ ગઈ, બહુ ગરડા થઈ ગયા આપણે, હવે આ બધું થાય નહીં. પરંતુ ઘણા બધા એવા માણસો લોકમાં આગળ વધ્યા છે, ગળપણને શણગારનારા તેજસ્વી તારલાઓ, એના એક બે નામ હું આપને ગણાવું છું કે કેવા કેવા માણસો મોટી મોટી ઉંમરે પણ સહેજ પણ હતાશ થયા વગર કામ કરતા જ રહ્યા. જેને કામ કરવું છે, જેને સેવા કરવી છે, જેને પૈસા કમાવા છે, જેને ખરેખર ભગવાનને સંતને રાજી કરવા છે, એને ઉંમર આડી આવતી જ નથી. ઉંમર આડી આવે આપણા મનમાં આમ થાય કે હવે તો ઉંમર થઈ ગઈ, હવે ના થાય, એ મનની શિથિલતા છે. મનમાં દ્રઢતા હોય તો બધું થઈ શકે. તુલસીદાસે 77 વર્ષે પ્રારંભ કર્યો, તો મુક્તાનંદ સ્વામીએ સંસ્કૃત ભણવાનો પ્રારંભ 51 વર્ષે કર્યો હતો. 51 વર્ષે અમે 20-22 વર્ષે કૌમુદીના સૂત્રો ગોખીએ ને તો પણ ભારે પડી જાય છે. એ 51 વર્ષે કૌમુદી ભણવાનો પ્રારંભ કર્યો હશે એ કેટલું કઠિન લાગતું હશે, પણ ના, ભગવાન અને સંતની આજ્ઞા એટલે સદૈવ એ કરવાનો છે. આજે લોકની અંદર પણ ઘણા બધા લેખકો, મોટા માણસો એ કેવી કેવી ઉંમરે કેવા કામ કર્યા છે. જ્યોર્જ બર્નાર્ડ શો કરીને બહુ મોટા પશ્ચિમના તત્વચિંતક લેખક થઈ ગયા, એણે બિયોન્ડ બિલિયન્સ નામે એક નાટક લખ્યું છે. આ નાટક લખ્યું ત્યારે બર્નાર્ડ શોની ઉંમર 93 વર્ષની હતી. 93 વર્ષે વિશ્વ પ્રસિદ્ધ નાટક એ બર્નાર્ડ શોએ આપ્યું છે. વરાળ યંત્ર, રેલવેમાં જે વરાળ યંત્રની શોધ થઈ હતી એની શોધ કરનારા જેમ્સ વોટ છે. જેમ્સ વોટે વરાળ યંત્રની શોધ કરી ત્યારે તેઓની ઉંમર 82 વર્ષની હતી. 82 વર્ષે એ વરાળ યંત્રની ભેટ આપી હતી. ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં, જેની શતાબ્દી ઉજવાઈ, એ વખતે તેઓએ આકાશવાણી ઉપરથી સરોદ વાદન કરનારા, સરોદ વાદન સારામાં સારું ભારતમાં કરી શકતા, તો સરોદ વાદન 100 વર્ષે સરોદ વાદન કર્યું 1.5 કલાક સુધી આકાશવાણી ઉપર. મૂળ જીવ્યા તો 110 વર્ષ સુધી, પણ 100 વર્ષે એ સરોદ વાદન 1.5 કલાક સુધી માણસ કરે. હવે આવા લોકોને ગળપણ નડે છે? મનમાં નક્કી હોય કે ના, મારે જીવનની અંદર કામ કરવું જ છે, તો સતત પોતે કામ કરતા જ રહે છે. પંડિત જસરાજ આજે પણ શાસ્ત્રીય સંગીતમાં ખૂબ સારું ગાય છે, ભારતમાં તેઓની નામના છે. 74 વર્ષની તેઓની ઉંમર છે, છતાં પણ પાછા પડતા નથી. શહનાઈ વાદક બિસ્મિલ્લા ખાન 88 વર્ષની તેમની ઉંમર છે, છતાં પણ 2-2 કલાક સુધી આજની તારીખે પણ કાર્યક્રમ આપે છે. રવિશંકર મહારાજને કેમ ભૂલી શકાય? 101 વર્ષ સુધી ગુજરાતના ગામડાઓ સતત ફર્યા જ કર્યા છે, એમને પણ ઉંમર નડી નથી. અને કેકા શાસ્ત્રી, જેઓની શતાબ્દી ગુજરાત સરકાર ઉજવી રહી છે, 100મા વર્ષે પણ સાર, ત્યાં અમદાવાદની અંદર વિદ્વત પરિષદ હતી, ત્યાં મળવા માટે આવ્યા હતા બાપાને, અને સ્વામીએ તેઓનું સન્માન કર્યું. સુવર્ણ આ બધો ચાંદીનો કળશ તેઓને અર્પણ કર્યો, ઘણી બધી ભેટ આપી, સ્વામી બાપાએ તેઓનું સન્માન કર્યું. અને પછી નીકળતા હતા તો સંતો એમના ચપ્પલ ગોઠવવા ગયા કે આટલા વૃદ્ધ છે, વૈષ્ણવ છે, બહારનું પાણી પણ પીતા નથી, કોઈ જગ્યાએ જમવાનું તો ક્યાંથી હોય, દિવસમાં 14 કલાક કામ કરે છે, ઘરમાં ટેબલ ખુરશી પણ નથી, ઓટલા પર બેસીને લખવાનું, કેટલાય પુસ્તકો લખ્યા છે, સતત કાર્યરત જ રહે છે. એના ચપ્પલ ગોઠવવા ગયા ને તો એકદમ ગળગળા થઈ ગયા, રડવા જેવા થઈ ગયા. એ કે સ્વામીજી, હજુ હું ગરડો નથી થયો, મારા ચપ્પલ કોઈએ નહીં મૂકી આપવાના. હવે 100 વર્ષે એના ચપ્પલ આપણે તો 20-22ના થયા અને રાહ જોઈએ કોઈ ગોઠવે તો સારું છે, કે અલા 100 વર્ષે પણ એના ચપ્પલ જાતે ગોઠવે, કેટલી કર્મઠતા એ માણસોની અંદર આપણને જોવા મળે છે. બહારના પણ માણસો, આ તો આ ક્ષેત્રમાં આજે રાજકારણીઓની પણ ઉંમર કેટલી થાય તો રિટાયર થવાનું નામ લે છે. ભાજપમાં કહે છે ને કે હવે નવી પેઢીને તક આપો, પણ ના, અડવાણી 74-75 પહોંચ્યા છે, વાજપેયી તો હાવ ગરડા થઈ ગયા છે, કલામની ઉંમર કેટલી છે, છતાં પણ સતત કાર્યરતા માણસો. એને 5 વર્ષની ખુરશીની ચિંતા છે, 5 વર્ષની ખુરશી માટે ઉંમર આડી આવતી નથી. તો અક્ષરધામમાં કાયમની ખુરશી લેવી છે કે નહીં? અક્ષરધામમાં ખુરશી જગ્યા બોટવી છે, ત્યાં જગ્યા રાખવી છે, તો એના માટે સતત પ્રયત્ન એ આપણે કંઈક કરવો જ પડશે. કદાચ બહારના માણસો સામે નજર ન રાખીએ, પણ આપણી પરંપરા. ગુણાતીતાનંદ સ્વામી ધામગમનના દિવસે મૃત્યુની થોડીક મિનિટો પહેલાં પધરામણી જઈને આવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીને ઉંમર નડી નથી. શાસ્ત્રીજી મહારાજ 87 વર્ષ સુધી આરામ ના કરે. હરિભક્તો સંતો વિનંતી કરે કે સ્વામી આરામ કરો. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે જ્યારે પથારીમાં પડીશ, ઊભા નહીં થવાય, એ જ વખતે હું આરામ કરીશ. યોગી બાપા 75 વર્ષે પણ યોગી ગીતામાં લખે છે કે મને સેવા કરવાનું બહુ મન થાય છે, પણ કોઈ સેવા કરવા દેતું નથી. આપણને હોવાનું મન થાય છે, પણ કોઈ હોવા દેતું નથી. મને સુવાનું બહુ મન થાય છે, પણ મમ્મી પપ્પા જગાડી દે છે, કોઈ હોવા દેતું નથી. એમને 75 વર્ષે પણ સેવા કરવાનું મન થાય છે, શું કર્મઠતા છે. કદાચ યોગી બાપાને તો ગણાય નહીં જોયા હોય, પણ પ્રમુખ સ્વામીના તો દર્શન કર્યા છે. આજે 84 વર્ષની ઉંમરના એક વૃદ્ધ લઈ આવો, એમને વૃદ્ધ કેમ ના કહેવાય આપણને પ્રશ્ન છે. સંસ્થાના તમામ સાધુ કરતાં સૌથી વધારે કામ એ કરે છે. આજે 20-22-25 વર્ષના તમામ સાધુઓએ શર્મિંદા થવું પડે
એટલું કામ સ્વામી આજની તારીખે સંસ્થાનું કરી રહ્યા છે. કેટલો મોટો વહીવટ, રોજના 40 થી 45 પત્ર વાંચવાના, એના પ્રત્યુત્તર આપવાના. સંસ્થાના સાધુઓ રોજ તો કદાચ કથા કરવાના બધાને ભાગી નહીં આવતી હોય, સ્વામીને દિવસમાં એક એક બે બે વખત સભામાં આશીર્વાદ આપવા જવાનું હોય, હરિભક્તોને મળવાનું, પ્રશ્નોનું સમાધાન કરવાનું, કેટલા બધા ફોન એટેન્ડ કરવાના. 84 વર્ષે પણ આજે એમને કહે છે કે સ્વામી આરામ કરો, સ્વામી કહે છે શાસ્ત્રીજી મહારાજે આરામ કર્યો હતો, યોગી બાપાએ આરામ કર્યો હતો, હવે એને વૃદ્ધ કેમ ના કહેવા. બાદરાની અંદર થોડાક વર્ષો પહેલાં ગ્રહણ હતું અને એ વખતે સાંઈ બાપાની ઉંમર 82 વર્ષની 81 વર્ષની તો થઈ ચૂકી હતી અને ગ્રહણનો સમય કંઈ રાત્રિનો હતો, 2:15 વાગે કંઈ ગ્રહણ શરૂ થતું હતું અને 4:30 વાગે પૂરું થતું હતું. મહારાજનો આદેશ છે કે ગ્રહણ સમય દરમિયાન આપણે સૂઈ ન શકાય, એ દરમિયાન આપણે ભજન કરવાનું, ત્યાર પછી વસ્ત્ર થઈ સ્નાન કરવાનું. તો વિવેક સાગર સ્વામી કહેવા ગયા કે બાપા આપ નહીં આવો તો ચાલશે, આપ આરામ કરજો અથવા તો તમારી રૂમમાં બેસીને ભજન કરજો, કારણ કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે વૃદ્ધ રોગીને અશક્ત એને 80 વર્ષ પછી કોઈ નિયમ પાળવાના રહેતા નથી, એને આ બધા ભક્તિ સંબંધી નિયમમાંથી થોડીક છૂટ મળી જાય છે. તો આપની ઉંમર તો 82 વર્ષની થઈ એટલે આપ વૃદ્ધ તો થઈ ચૂક્યા છો. પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 2:45 વાગે શું બોલ્યા કે વિવેક સાગર સ્વામી હું વૃદ્ધ પણ નથી, હું અશક્ત પણ નથી, હું રોગી પણ નથી, હું આવી જ જઈશ. અને સભામાં હરિભક્તો આવે, સંતો આવે, પહેલાં બાપા એને ગોઠવાઈ ગયા હતા અને હરિભક્તોને તો ભાઈ ઉતારામાંથી જગાડી જગાડીને ભેગા કરવા પડ્યા. ભાદરાની અંદર આ ગ્રહણના દિવસે આ સ્થિતિ આવી બને છે. આજે 84 વર્ષે પણ એ પુરુષ કર્મમાંથી ભક્તિમાંથી થાકતા નથી. આજે ઘણીવાર મંડળ સંચાલક તરીકે આપણે 5-7 વર્ષ રહ્યા ને પછી કરુણામૂર્તિ સ્વામીને એક સંતોને સરદર્શન સ્વામીને કહીએ કે સ્વામી હવે નવી પેઢીને તક આપો ને, કે આપણે તો બહુ સેવા કરી, બહુ કામ કર્યું, ક્યારે રિટાયર થવાનો વિચાર ન કરતા, ક્યારે સત્સંગમાંથી કાર્યક્રમમાંથી નિવૃત્તિ લઈ લઈએ, બહુ સેવા કરી નાખી. ધીરુભાઈ અંબાણીને પૂછ્યું ઇન્ટરવ્યૂમાં, એનું પુસ્તક છે સારંગપુરમાં પુરુષાર્થની પ્રતિભા, દિનકર જોશીએ પુસ્તક લખ્યું છે. ધીરુભાઈ અંબાણીને કીધું કે તમે રિટાયર ક્યારે થશો, ધીરુભાઈ અંબાણી શું બોલ્યા કે સ્મશાનમાં રિટાયર થઈશ, સ્મશાન સિવાય મારે રિટાયર થવાનું કોઈ સ્થાન નથી. ત્યારે આટલી મોટી સંસ્થા સમગ્ર ભારતની અંદર સ્થાપી શકે એમ કાર્યમાંથી નિવૃત્તિ લેવાનો વિચાર એ ભગવાનના ભક્તને ન આવવો જોઈએ. તુલસીદાસ એવા ભગવાનના ભક્ત હતા, 77 વર્ષે આખા રામાયણનું ભાષાંતર કરવાનું, 24,000 શ્લોકોનું હિન્દીમાં રૂપાંતર કરવાનું, એ પણ પાછું ખાલી ભાષાંતર નથી કરવાનું, કડીઓ બનાવવાની, એઝ ઇટ ઇઝ એ જ ભાવને કડીની અંદર ઢાળવાનો, કેટલું અઘરું કામ છે. પણ તુલસીદાસ એ ભગવાનના સાચા ભક્ત હતા એટલે ગ્રંથનો પોતે પ્રારંભ કર્યો અને ચૈત્રી પંચાંગ મુજબ ઈસ સંવત 1633 માક્ષર સુદ 5મના દિવસે, રામ વિવાહના દિવસે એ રામચરિત માનસનું કાર્ય એ સંપન્ન થયું. બરાબર 3 વર્ષ સુધી આ લેખનનું કાર્ય એ તુલસીદાસજીએ કર્યું છે. આટલું બધું કાર્ય ખૂબ સુંદર થયું છે. કાશી વિશ્વનાથની અંદર પોતે ત્યાં ગયા, કાશી વિશ્વનાથ એટલે કે શિવજીએ એના ઉપર પોતાના આશીર્વાદ લખી આપ્યા, હસ્તાક્ષર કરી આપ્યા, એવી આજે સંતોની અંદર, કથાકારોની અંદર એક પ્રકારની માન્યતા છે. ભગવાનના આટલા સુંદર ચરિત્રો લખ્યા પણ કેટલાક લોકો એના વિરોધ કરવા લાગ્યા. જે શાસ્ત્રી હતા, જે વિદ્વાનો હતા, પંડિતો એમ કહેવા લાગ્યા કે સંસ્કૃત ગ્રંથ જ માન્ય કહેવાય, હિન્દીમાં લખાયેલો કોઈ ગ્રંથ માન્ય કહેવાય નહીં. તુલસીદાસે મહાપ્રયત્ને આટલો ગ્રંથ રચ્યો તો ચોરી કરવા માટે કાશીના પંડિતોએ રાત્રિના સમયે તુલસીદાસના આશ્રમમાં નિધુઆ અને સિધુઆ નામના બે ચોરને મોકલ્યા. બંને જણા રાત્રે તુલસીદાસ સૂતા હતા એ વખતે રામચરિત માનસની ચોરી કરવા માટે પહોંચ્યા, પણ જોયું તો બે દિવ્ય કિશોરો એ તુલસીદાસના આશ્રમની ચોકી કરતા હતા. બે યુવકો રાત્રે આખી રાત જાગીને ચોકી કરતા હતા. આખી રાત પેલા લોકોએ પ્રયત્ન કર્યો પણ કોઈ રીતે ફાવ્યા નહીં. સવારે પશ્ચાતાપ થયો, અંતરદ્રષ્ટિ થઈ, તુલસીદાસના ચરણમાં પડ્યા અને પછી કહે છે તમારા ચોકીદાર બહુ જાગ્રત છે, રાતે સેટ પણ જોકું ખાતા નથી. એકે સેના ચોકીદાર, એકે બે ચોકીદાર રાખ્યા છે, નવયુવાન હાથની અંદર દંડો અને પેલો ધનુષ બાણ લઈને ફરે છે. તુલસીદાસે વિચાર કર્યો કે બીજું કોઈ નહીં, રામ અને લક્ષ્મણ એ જ રામચરિત માનસની પોતે ચોકી કરતા હશે. પેલો ચોર તુલસીદાસના ચરણમાં પડ્યા, બે નિધુઆ અને સિધુઆ, તો તુલસીદાસે એ બંને ચોરને દંડવત કર્યા અને બંનેને ભેટે. પેલા કે અમે તો ચોર છીએ, ચોરી કરવા આવ્યા હતા, તમે અમને કેમ દંડવત કરો છો? તુલસીદાસ પોતે બોલ્યા કે ભલે ચોર છો પણ તમને આ તમારી આંખોથી મારા રામના દર્શન તો થયા ને, આ ભક્તોનો મહિમા, ભલે ચોર હોય પણ એને ભગવાનના દર્શન તો કર્યા ને, ભગવાનના ભક્તોનો મહિમા આ કક્ષા સુધી લાવી શકાય છે કે ચોરે પણ રામના દર્શન કર્યા. આજે મંગલાચરણમાં હું બોલું છું ને, સિયા રામમય સબ જગ જાની, આ કેટલી ભાવના સુંદર તુલસીદાસે લખી છે. સિયા રામમય સબ જગ જાની, દુનિયાના તમામ માણસો. મંગલાચરણમાં પહેલાં આપણે સ્વામિનારાયણ ભગવાનને વંદન કરીએ છીએ, રામ ભગવાનને, હનુમાનજીને વંદન કરીએ છીએ, ગુરુવારી પ્રમુખ સ્વામી મહારાજને વંદન કરીએ છીએ, પછી જેટલા કંઈ સભામાં બેઠા છે, જેટલા કંઈ રામના સ્વામિનારાયણના ભક્તો છે, એ તમામને વંદન મંગલાચરણમાં કરવામાં આવે છે.
તુલસીદાસ શું લખે છે, સિયા રામમય સબ જગ જાની, દુનિયા આખી મને રામ અને સીતા મય જ લાગે છે, તો કોનો વિરોધ કરું, કરવું પ્રણામ જોરી જુગપાની, હું પ્રણામ કરું છું મારા બંને હાથ જોડીને, હું સર્વને પ્રણામ કરું છું, ચોરની અંદર પણ ભગવાનના ભક્ત દેખી શકે, આપણે ઘણીવાર ભક્તમાં ચોરની ભાવના લાવતા હોઈએ છીએ કે આવા છે આ ચોર જેવા છે, પણ સાચો ભક્ત એ તો ચોરની અંદર પણ ભક્તનું દર્શન કરે. અટલાદરા મંદિરે પેલો ચપ્પલ ચોર પકડાયો અને બધા હરિભક્તો મારવા જતા હતા અને કોઈકે કીધું ના કે આપણે મરાય નહીં, યોગી બાપા પાસે લઈ જઈએ. યોગી બાપા પાસે જેવા લઈ ગયા, યોગી બાપા એકદમ વાંકા વળી ગયા. યોગી બાપા કે ઓહો, પેલા હરિભક્તે કે સ્વામી આ ચોર છે, ગુરુ આ ચોરનો આ તો મહામુક્તરાજ છે. અલા પણ સ્વામી અમે જોયું છે આ ચપ્પલ ચોરવાય. યોગી બાપા કે ગુરુ ના તો મુક્તરાજ છે, એને ચોરમાં પણ મુક્તના દર્શન થાય. અને ખરેખર યોગીજી મહારાજના કામણે પેલા ચોરનું પરિવર્તન પણ થયું, એ ખરેખર મુક્તની કોટીની એ સાધનાની અંદર પ્રવેશ પણ કર્યો, પોતાનું પરિવર્તન પણ કર્યું. પણ કહેવાનું શું કે તુલસીદાસ એવા ભક્ત બન્યા હતા તો રામના દર્શન એકવાર કરનારી વ્યક્તિના પણ મહિમાથી પોતે દંડવત પ્રણામ એ કરી શકતા હતા. પરંતુ આ બાજુ રામચરિત માનસનો સખત અને સતત વિરોધ થવા લાગ્યો છે. કોઈ વિદ્વાનો ગ્રંથનો સ્વીકાર કરતા નથી. એ વખતે કાશી વિશ્વનાથ પર નિર્ણય છોડીએ એવું કંઈ નક્કી થયું. વિશ્વનાથ મંદિરની અંદર વેદ પુરાણ ઉપનિષદ મહાભારત બધા ધર્મગ્રંથો ગોઠવ્યા અને સૌથી નીચે રામચરિત માનસ ગોઠવ્યું અને વિદ્વાનોએ કીધું કે આપણે બારણું બંધ કરી દઈએ, આવતીકાલે સવારે જોઈશું, જો ખરેખર રામચરિત માનસ સારો ગ્રંથ હશે તો ભગવાન એની કક્ષા પ્રમાણે ગ્રંથને યોગ્ય સ્થાને મૂકી દેશે. બીજા દિવસે સવારે બારણું ખોલીને જોયું તો તમામ ગ્રંથોની ઉપર રામચરિત માનસ એ આવી ગયેલો હતો. શિવજીએ જેને મંજૂરી આપી, શિવજીએ જેને સંમતિ આપી એવો રામચરિત માનસ આ ગ્રંથ છે. લોકો વિરોધ કરતા હતા કે ગિરવાણ ગીરામાં આવી ભાષામાં લખાયેલો ગ્રંથ એ લોકોને કંઈ લાભ નહીં થાય. પરંતુ સંસ્કૃત કે હિન્દી કે ભાષા એ તો કેવળ એક માધ્યમ છે. કોઈ પણ ભાષામાં ગ્રંથ હોય પરંતુ કોના દ્વારા લખાયો છે, એના દ્વારા કોના ચરિત્ર કહેવાયા છે એ વિશેષ અગત્યનું છે. મૂળ અક્ષરમૂર્તિ ગુણાદિતાનંદ સ્વામીની વાતો કેવી હશે, સાવ ગામડાનું જ બોલતા હશે ને, જૂનાગઢ વિસ્તારનું જ બોલતા હશે ને. એની સ્વામીની વાતોનો ગ્રંથ વાંચીએ તો મોટા મોટા વિદ્વાનો ફિલોસોફીના સાક્ષરો પણ સ્વામી આગળ પાણી ભરે પાણી ભરે, એક અક્ષય પણ ના આવી શકે એટલું તત્વજ્ઞાન સ્વામીએ ખૂબ સરળ ભાષામાં ગામઠી ભાષામાં આપી દીધું છે. નિત્યાનંદ સ્વામી તો ચાર વેદના ભણેલા હતા, એ એક એક મહિનો સમાગમ કરવા માટે જૂનાગઢ જતા અને પોતે બોલતા કે ગુણાતીતાનંદ સ્વામી જો સંસ્કૃત ભણ્યા હોત તો ખરેખરું કામ કરત. પણ ગુણાતીતાનંદ સ્વામી સંસ્કૃત ભણ્યા વગર પણ કામ કરી દેતા. સ્વામીની સાવ નાની વાતો, ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું કેટલી નાની વાત છે, પણ સાંખ્ય જ્ઞાનની અનાસક્ત રહેવાનું કેટલી સમજણ, ઊંડી સમજણ એક નાનકડા વાક્યમાં દરબાયેલી છે. એટલે તમે કેટલું ભણેલા છો, કઈ ભાષામાં પ્રવચન કરો છો એ વિશેષ અગત્યનું નથી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજને આમાંથી ઘણા બધાએ સાંભળ્યા છે યોગી બાપા શું બોલતા હતા, પણ છતાં પણ વાણીમાં વાંસળી વાગી, યોગી તારી વાણીમાં વાંસળી વાગી. એની વાંસળીએ કવિ દુલાભાયા કાગને, મોટા મોટા પ્રધાનોને કામણ કરી નાખ્યું, કેવા ગાંડા ગેલા બની દીધા. યોગી બાપા સાવ તળપદી ભાષાની અંદર બોલતા હતા. વિવેક સાગર સ્વામી બોધકથાની આગળની અંદર પ્રસ્તાવનામાં ખૂબ સુંદર પ્રસ્તાવનાની અંદર બોલે છે કે યોગી બાપા સાવ ગામઠી બોલે. ઘણી વાર તો યોગી બાપા એટલું બધું હસે કે શબ્દ બહાર ના નીકળે, સમજાય જ નહીં એટલી જોર જોરથી તાળીઓ યોગી બાપા પાડે. પણ એકવાર યોગી બાપાને જાણે સાંભળ્યા એ ક્યારેય યોગી વાણીને જિંદગી સુધી ભૂલી ન શકતો. યોગી બાપા મુંબઈની અંદર 24/3/63 દિવસે પ્રેમ કુટીરની અંદર બિરાજમાન હતા. યોગી બાપાનું પ્રવચન થયું, ઘણા બધા વિદ્વાનો ત્યાં હાજર હતા. એ વખતે મહામંડલેશ્વર કાશિકાનંદજી પોતે ત્યાં પધાર્યા હતા. યોગીજી મહારાજના પ્રવચન પછી પોતે ઊભા થયા અને બોલ્યા કે મેં વાણીના મહિમા વિશે શાસ્ત્રમાં ઘણું વાંચ્યું છે, પણ તેનો પ્રભાવ આજે મેં જોયો. એમના શબ્દોમાં શાંતિ છે, વાણીની અંદર પ્રભાવ છે. વ્યાકરણની દ્રષ્ટિએ યોગીજી મહારાજની વાણી ભલે અશુદ્ધ હોય પરંતુ આવનારના હૈયાને પાવન કરી જાય છે. આજે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની વાણી, આજે હું જેટલું સંસ્કૃત બોલી શકું છું, આ સંતો જેટલું સંસ્કૃત કે હિન્દી બોલી શકે છે, એવું કાંઈ જ જ્ઞાન પ્રમુખ સ્વામી પાસે સંસ્કૃતનું પણ નથી, હિન્દીનું પણ નથી, ઇવન ગુજરાતીનું સારું ગ્રામર એ પણ પોતે જાણતા નથી. એમના ગ્રામરના અમુક શબ્દો સાંભળજો, એટલી ભૂલો ગુજરાતી ગ્રામરની અંદર શબ્દમાં પણ કરે છે. અંતઃકરણ બોલવાનું હોય તો સ્વામી અંતસ્કરણ બોલશે, એ કાનમના છે, કાનમમાં દેહ ધર્યો છે એટલે અણ તો સાચો બોલતા જ નથી, એ ન જ બોલે છે, જાત જાતની એવી ભૂલ કરશે. વાજપેયી અડવાણી ગાંધીનગરમાં આવ્યા હતા એ વખતે સ્વામીજી અલૌકિક હિન્દી બોલ્યા છે, બોરસદી કરતાં પણ જાય એવું હિન્દી પોતે બોલ્યા છે. કોઈ રીતે આ વડાપ્રધાન કે આવા અડવાણી સમક્ષ બોલાય જ નહીં, આપણે એમ લાગે કેવું લાગશે,
પણ બધા એટલા આતુર થઈને સ્વામીનું હિન્દી સાંભળે. થોડાક સમય પહેલાં જ અમદાવાદમાં વિદ્વત પરિષદ હતી, એનું હિન્દી બાપાનું સાંભળ્યું હશે. સ્વામીએ હિન્દીમાં જે ગોટાળા વાળ્યા છે અને સભામાં બેઠેલા સંતો હરિભક્તો જે તાળીઓના નાદ કરતા હતા, સ્વામી કે નદી વાંકી બી નહીં હે, ચૂંકી બી નહીં હે, એમ કરીને પાછો પેલા અષ્ટાવક્રનું દ્રષ્ટાંત આપતા હતા અને પછી આમ નદી વાંકી ચૂંકી એમને શબ્દ મળે નહીં, ટેઢી ટેઢી કંઈ હિન્દીમાં કહી હોય એમને ફાવે નહીં, એટલે આમ આમ કરીને અભિનયથી સમજાવવાનો પ્રયત્ન કરે, એને હિન્દી સારું ફાવતું નથી, એને ગુજરાતી સરખું ફાવતું નથી, એને અંગ્રેજી તો ક્યાંથી ફાવવાનું છે. છતાં પણ એની વાણી સાંભળવા માટે હજારો હરિભક્તો કેમ આવે છે? પ્રમુખ સ્વામી કોઈ રામાયણના પુરાણી નથી, પ્રમુખ સ્વામી કોઈ ભાગવત કથાકાર નથી, પ્રમુખ સ્વામી કંઈ ઉપનિષદના તેજાબી વક્તા નથી, પ્રમુખ સ્વામીના ભાષણની અંદર કોઈ આખ્યાનો દ્રષ્ટાંતો પ્રસંગ કોટેશનો નથી આવતા, છતાં પણ આપણે કેમ સાંભળવા જઈએ છીએ? આજે ઘણા બાર લોકો શું બોલે કે બહારના બાપુને કે સાંભળવા જઈએ, પ્રમુખ સ્વામીને સાંભળવા નથી બોલતા, એમના દર્શન માટે જઈએ, એમના આશીર્વાદ લેવા જઈએ, એની વાણી એ આશીર્વાદ તુલ્ય બની જાય છે. એક પ્રસંગ એને પૂર્ણ કરીએ, સ્વામીજીની વાણીમાં કેવો પ્રભાવ છે. રોન પટેલ એ અમેરિકાના છે, પુલિત્ઝર પ્રાઇઝ વિનેતા, પુલિત્ઝર પ્રાઇઝ બહુ સારું ઓસ્કાર જેમ પ્રાઇઝ છે એવું આ સાહિત્ય ક્ષેત્રમાં પત્રકાર ક્ષેત્રની અંદર કંઈક આ પ્રાઇઝ અપાય છે. એ માણસ વિનિંગ સન્ડેના એડિટર છે, સાથે સાથે ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરરના પોતે તંત્રી હતા, પરદેશનું એક છાપું મેગેઝિન પોતે ચલાવનારો માણસ. યોગી શતાબ્દી પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કની અંદર આવ્યા અને સ્વામીનો કેટલો પ્રભાવ એ વ્યક્તિ ઉપર પડ્યો છે. તારીખ 7 જાન્યુઆરી 2000ના રોજ એણે અમદાવાદ મંદિરે ફોન કર્યો કે પ્રમુખ સ્વામી ક્યાં બિરાજમાન છે. એટલે સંતોએ વાત કરી કે પ્રમુખ સ્વામી બોચાસણની અંદર છે. એણે બોચાસણ બાપાને ફોન જોડ્યો, ફોન પર વાત કરી લીધા પછી એ માણસે અમદાવાદમાં સંતોને ફોનની અંદર મેસેજ છોડ્યો. એ મેસેજમાં વ્યક્તિ જે લખે છે, અંગ્રેજીમાં પોતે બોલ્યા છે, હું આપની સમક્ષ બોલું છું. એ પોતે કહે છે, યંગ સ્વામી બ્રહ્મવિહારી સ્વામીને સંબોધન કરતા લખે છે, યંગ સ્વામી આઈ નો આઈ ડુ નોટ હેવ લોંગ ટુ લીવ. એને લીવરનું કેન્સર થયું હતું અને એ જ દિવસે અથવા તો બીજા દિવસે મરે એવું ડૉક્ટરોએ કહી દીધું હતું. એ પોતે કહે છે, આઈ નો આઈ ડુ નોટ હેવ લોંગ ટુ લીવ, આઈ એમ ગોઈંગ ટુ ડાઈ સૂન, હું તરત મરવા માટે જઈ રહ્યો છું, બટ આઈ જસ્ટ વોન્ટેડ ટુ હિયર સ્વામીજીઝ વર્ડ, પણ મારા મનમાં ઈચ્છા છે કે બાપાના શબ્દો હું સાંભળું, ધો આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, હું ગુજરાતીનો એક શબ્દ પણ સમજતો નથી. જેણે ફોન કર્યો છે અને ગુજરાતી આવડતું જ નથી બાપાના આશીર્વાદ લેવા માટે, એ કહે છે, ધો આઈ ડુ નોટ નો ગુજરાતી, આઈ જસ્ટ વોન્ટેડ ટુ હિયર હિઝ વોઇસ બિફોર આઈ ડાઈ, હું મરું એ પહેલાં પ્રમુખ સ્વામીનો ખાલી અવાજ સાંભળવા માગું છું. ઇટ જસ્ટ મેક્સ ડેથ સો મચ મોર કમ્ફર્ટેબલ. એની વાણી એકવાર મેં સાંભળી હશે ને તમારું મૃત્યુ મોરી ઉઠશે. આ પ્રમુખ સ્વામીની વાણીનો પ્રભાવ છે. પરદેશના એક મેગેઝિનનો તંત્રી ગુજરાતી ન સમજે છતાં પણ સ્વામીની વાણી સાંભળવા માટે તત્પર બને, એટલે કે કઈ ભાષામાં ગ્રંથ હોય, કઈ ભાષામાં બોલો છો એ અગત્યનું નથી, તમારા હૈયા સ્વસર્વી વાણી ઉતરે એ અગત્યનું છે. રામચરિત માનસ એ હિન્દી ભાષામાં લખાયો, પરંતુ કેટલા લોકોને પાવન કર્યા એ રામચરિત માનસ તુલસીદાસજીએ લખી દીધો છે. લોકોની અંદર એનો વ્યાપક પ્રચાર પણ થવા લાગ્યો છે. પણ તુલસીદાસના જીવનની અંદર એક નાની આપત્તિ આવી, એક રાજાએ તેમને આમંત્રણ આપ્યું, એ વખતે કેવી ઘટના ઘટે છે અને ત્યાર પછી રામચરિત માનસ ગ્રંથની અંદર આપણે આવતીકાલથી પ્રવેશ કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ.